રવિવાર તારીખ 3 એપ્રિલ 2011 શ્રી રમેશભાઈ દવેના ઘરે વચનામૃતની કથા. વક્તા શ્રી રમેશભાઈ દવે. ચાલુ કરી દીધું. જન્મે આ કૌશલ દેશ વેશ્વર મોટા शादी करी अंतर ज्ञान भया लीला हरि करी संक्षेप माउथ विश्वयान श्री महाराज की घनश्याम महाराज की हरि कृष्ण महाराज की स्वामीनारायण भगवान. ओम नमो नारायण श्री स्वामीनारायणाय नमो नमः. रे पासे आवतो सामा आवे आवाज. कथा वचनामृत सारंगपुर नु 12मुं. श्री स्वामीनारायण हरे, श्री स्वामीनारायण हरे. संवत 1877 ना भादरवा सुधी पड़वाने दिवस स्वामी श्री सहजानंदजी महाराज गाम श्री सारंगपुर मध्ये 12मुं वचनामृत कहेवाय. सारंगपुर नु 12मुं आखा सामग्री नु 12मुं होय. कोई देवधारी छे पांच पाछो. कथा वचनामृत सारंगपुर नु 12मुं वचनामृत संवत 1877 ना भादरवा सुधी पड़वाने दिवस स्वामी श्री सहजानंदजी महाराज गाम श्री सारंगपुर मध्ये जीवा खाचर ना दरबार मा उत्तरादे बार ओरडानी ओसरीए ढोलिया उपर विराजमान हता ने सर्वे श्वेत वस्त्र धारण कर्या हता अने पोताना मुखारविंदनी आगळ मुनि तथा देश देशना हरिभक्तनी सभा भराईने बेठी हती. पछी निर्विकारानंद स्वामी प्रश्न पूछ्यो जे साधु ने विषे किया गुण अखंड रहे छे ने किया गुण आवे जाए एवा छे. पछी श्रीजी महाराज बोल्या जे एक तो आत्मनिष्ठा अने बीजो स्वधर्म ने त्रीजो भगवान ना स्वरूप नो निश्चय ये त्रण गुण तो अखंड रहे छे. स्वधर्म ने भगवान ना स्वरूप निश्चय फरक शू? स्वधर्मे निधनम श्रेय परधर्मो भयावह गीता माटे कृष्ण कीधुं अर्जुन माटे. स्वधर्मे निधनम मौत. स्वधर्म में मौत थाय परधर्म भयावह है, भयंकर है. निश्चय में स्वधर्म में फरक शू? आम जोवा जाए तो डीपली जोईए तो कई फरक नहीं. एटला डीप कोई उतरता नहीं एटले महाराजे लोको कीधुं वांच एटलुं पाछुं. जे साधु ने विषे क्या गुण अखंड रहे छे ने क्या गुण आवे जाए छे एवा छे. पछी श्रीजी महाराज बोल्या जे एक तो आत्मनिष्ठा, बीजो स्वधर्म ने त्रीजो भगवान ना स्वरूप नो निश्चय. सत्संगी माटे तो त्रण एक ज छे. आत्मनिष्ठा ब्रह्माहम स्वामीनारायण दासोस्मी, हूँ महाराज ना तेज रूप एकांतिक भक्त छू. आत्मनिष्ठा जो स्वधर्म ये आत्मनिष्ठा थे. स्व एटले आत्मा, भगवान ना स्वरूप नो निश्चय थी जाए एटले आ बे दृढ़ थाय. आत्मनिष्ठा नहीं एने पछी एम ज बधुं महाराज नु कर्युं थाय छे. करतापणुं पोतानुं निकळी जाए, બધું ભગવાન ની ઈચ્છા પ્રમાણે થાય છે આવું સમજાય એ ધર્મ. ચાલો પાંડેજી શું જવાબ દે? અને બીજા ગુણ તો આવે ખરા અને પાછા જાય પણ ખરા, માટે બીજા ગુણ તો આવ્યા ગયા રહે છે અને એ ત્રણ ગુણ તો પાંદડું છે, ઝાડ છે, એ કાયમ છે. ઋતુ પ્રમાણે એમાં પાન નવા આવે છે, પાછા ખરી જાય છે. એ પાનને એમ થાય છે ખરીદ્યું એટલે મારા હારે ઝાડે ખરીદ્યું, ઝાડ તો ઉગે પાછી બીજી સિઝન આવે એટલે પાછા ઉગે, 200-200, 500-500, 1000 વર્ષનું ઝાડ હોય છે. અમેરિકામાં હું ગયો ત્યારે મેં જોયું કે એક ઝાડ 5000 વર્ષ જૂનું, 5000 યર્સ ઓલ્ડ, એટલે કૃષ્ણ અર્જુનના સંવાદ પહેલાનું હતું. દર વખતે નવા પાન આવે ને પાછી આવી જશે. પાંદડાને એમ થાય છે કારણ કે એમાં કરતાપણું રહ્યું છે. આ બહુ ડીપ છે, ફટક માળા ફેરવાથી ના આવે, જાત્રા તીર્થ પદયાત્રામાં આ ના આવે. પાંદડાનું કરતાપણું છે એટલે એ જયારે ખરીદ ત્યારે એમ થાય છે કે હું ગયો, મારું પતિ ગયું, નવા પાંદડા આવશે. કૃષ્ણ કાયમ રહે છે, ભલે એ બોયલા હોય, સંભવામે યુગે યુગે એ આવે જાય છે. ત્યારે અર્જુનને એમ છે કે આ બધા મારા, એટલે વિષાદ, જ્યાં વિષાદ આવ્યો એ આત્મનિષ્ઠા ગઈ. એટલે ભક્તોએ તો દરેક ક્રિયા મહારાજ કરાવે છે એ પ્રમાણે કરીએ છીએ, એ માનવું જોઈએ. શ્રવણ, મનન, નિધિધ્યાસ અને અધ્યયન. છેલ્લું અધ્યયન ન કરે તો શ્રવણ, મનન, નિધિધ્યાસ બધું નકામું. અધ્યયન એટલે જે થઈ ગયું એ ઠોસ કરીને રાખવું જોઈએ. એટલે આ વન્સ યુ ડિસાઇડ કે ધીસ ઇઝ ધેટ, જે આપણે ડિસાઇડ કર્યું છે કે આ મારું બોડી છે, એનો ફરક પડે જ કંઈ? પોતાપણું એનો જ નિશ્ચય થયો છે. જેને લઈને પોતાપણું છે બધા એ પાંદડા જેવા છે, ખરી જાય છે, પાછા લાગી છે, પાછા ખરી જાય છે, પાછા લાગી જાય છે. વૃક્ષનું ઈ છે, વર્ષો સુધી રહે છે. આ ભેદ કૃષ્ણએ કીધું સંભવામી યુગે યુગે, હું આવું છું. અને અર્જુનને એમ હતું કે આ મારું છેલ્લું જન્મ છે, હું શું કામ આ બધા ભીષ્મને, ગુરુને, દ્રોણાચાર્યને બધાને મારું શું કામ, અને એને મારીને પછી રાજ કરવું, એ રાજ મને શું સુખ દેશે? એટલે અલ્ટિમેટલી એને રાજ કરવામાં સુખ મેળવ્યું હતું. એટલે તો આવું આદર કર્યો કવડા મોટા યુદ્ધનો. જી મોહ થઈ ગયો એને, એ અધ્યાન નતું કર્યું. બધા જ થાય, ન થાય, એ કોઈકને આવું ન થાય, પણ આ રસ્તો પકડવો જોઈએ વહેલામાં. જો છતે દેહે મહારાજનું સુખ ભોગવવું હોય પછી તો મહારાજ જે અભેદપણે જે રહ્યા છે એ પ્રત્યક્ષ થઈ જાય. હું વાંચું છું અપરોક્ષા વેદાંતમાં, યુઝલેસ થિયરી બધી. 1 મિનિટમાં એની જ આર્ગ્યુમેન્ટમાં હું બીજો સવાલ પૂછું તો એ તરત થઈ જાય. કારણ કે એક કોરે આમ સમજાવે કે દોરીને તમે સરપ માની બેઠા છો, પછી જવા જાવ તે દોરી છે ત્યારે તમારે ઓલું ભાવ મટી જાય છે કે આ સરપ છે. અંધારામાં દોરીને સરપ માની બેઠો, એ વેદાંતિઓ બધા આ દ્રષ્ટાંત દે, સરપના જ દ્રષ્ટાંત દે છે. મેં તો આનો અર્થ એ થયો કે તમને સરપનું પહેલેથી જ્ઞાન છે. મેં તો સરપને ઊંધું રીતે લ્યો ને, સરપને દોરી સમજીને પકડી લ્યો ને. They can't do that. ત્યારે સ્વામિનારાયણના સંત ગોપાલાનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ આ બધાએ તો મૂળ વાતને પકડી આવે. ગજબનું એ જ ભગવદ્ ગીતા ઉપર ગોપાલ સ્વામી જે લખ્યું છે, અને એ જ ભગવદ્ ગીતા ઉપર કેટલા બધા 300-400 જણાએ ભાષ્ય લખ્યા છે. સૌ પોતપોતાની રીતે લખે. આને પહેલેથી જ મહારાજનો નિશ્ચય હતો અવતારીનો, એટલે એને જે લીધું છે એમાં આખા કર્મયોગની થિયરીને બદલાવી નાખી. એટલે એના માટે ઓરિજિનલ કર્મયોગ શું છે ગીતાનો, એનો અભ્યાસ હોય તો ડિફરન્સ ખબર પડ્યો. એમને વાંચી જાય તો કંઈ ખ્યાલ ન આવે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે દેહની અને આત્માની નોખી વ્યક્તિ સમજાણી હોય તો હોય, પણ તે વ્યક્તિને ભૂલીને પાછો દેહાભિમાની કેમ થાય? પોતેની વાત એ જ દેહાભિમાની. એ હિસાબે પેલો વૃક્ષ જે પોતાને માને છે એ દેહાભિમાન છે. એટલે હું છું, પાંદડા ખરી ગયા છે, હું છું. તો મહારાજ એમ બોલ્યા છે, મુજે વિના જાણ જો રે બીજા માઇક સૌ આકાર. એ અહંકારથી બોલ્યા છે? એક જ હમણાં સમજાવતો હતો કે આ બધા આચાર્ય થઈ જાય છે, આપણા આચાર્ય પાઘડીવાળા, એ અમે કહીને બોલે જાય. ક્યાંય સુધી હું હતું, જી ભેગા પાઘડી પર એટલે અમે વાત કરીને બોલે, અમે આવી ગયા હતા, અમે આમ કર્યું. પછી મેં પૂછ્યું હતું એક આચાર્ય જૂના, તો અમે કેમ બોલો છો? રેવાજ છે, પહેલેથી આવે. અમે એટલે તમારા રહીને તમારામાં મહારાજ છે જ્યારે પાઘડી પહેરો છો ત્યારે અને એની ગાદી ઉપર બેઠા હો ત્યારે એમાં રહીને મહારાજ બોલતા હોય, એટલે તમે બોલો, તમારા દ્વારા બોલે, તમે તો ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ છો, બોલે છે બધું મહારાજ. આવી ભાવના રાખો એટલે અમે બોલાય છે, નહીં તો હું જ બોલે. મહારાજ બોલ્યા છે મુજબ એના જાણ જોડે, કારણ કે એને કોઈમાં રહી નતા બોલવાનું. મુજબ એના જાણ જો રે બીજા માયક સો આકાર, જીવેશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે કરીએ રે નમથી, સૌનો પ્રેરક હું ભગવાન. હું પણ બોલ્યા. આ લાઈનમાં ઈ સંદર્ભ છે, નથી લાઈન પાછી. દેહાભિમાનીને દેહને આત્માની નોખી વ્યક્તિ સમજાણી હોય. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે આ દેહ હું નહીં, કારણ કે આત્મા અજર અમર અવિનાશી એવું બધું આત્મા છે, એ નોખો છે. પણ એ આત્મા જ્યારે વિચાર કરે કે આ મારો દેહ છે, એટલે એ દેહ રૂપ થઈ ગયો. એ કોઈકને વિચાર છે, ભક્તને પણ આ વિચાર છે કે હું ભક્તિ કરું છું. એ ખાલી ધારણા છે, એવી મોટી વાત છે. સાવ સરળ રીતે કહું છું એટલે, બાકી આમાં કેટલું સંસ્કૃત બોલી શકાય. એક આવરણ છે, એક ગુરુ હતા, એ એના શિષ્ય લઈને વેલા ગાયું ચારવા નીકળી ગયા. 8-10 ગાય હતી. પછી મોડું થઈ ગયું એટલે રોકાઈ ગયા ત્યાં. અત્યારે પાસે ક્યાં જશો, આશ્રમથી ઘણા આગે છે, લાવ ગાયને બાંધ દો. તેને બાંધતા આવી રીતે આમ ગાયને ગળામાં હાથ નાખ્યો, પછી આમથી લઈને આમ ઝાડ સાથે બાંધી દીધું. પછી એનો બીજો ચેલો નવો હતો એ આવ્યો, એને કીધું કે તું કરજે, કોક અતિથિ આવ્યા છે, કોક બોલવા આવ્યો હતો આશ્રમમાંથી, ચાલો અતિથિ આવ્યા છે તમને બોલાવે, અતિથિની સેવા કરવી છે એટલે હું જાઉં છું, તું ગાયું રાખજે, સવારે ચાલીને લઈ આવજે. તો ભલે રાત પડી ગઈ હતી, એ સુઈ રહ્યું. સવારે ઉઠીને એને ગાયું છોડવામાં આવ્યું, ગાયું હટી જ નહીં. એકે 7-8 ગાયો હતી, બધી ખોલી પણ કોઈ હાલી જ નહીં. રાતના પાછો એના ગુરુ તેડવા આવ્યા કે આ કેમ હજી આવ્યો નહીં, ગાય ચાલીને આવવાનું હતું. ગાય એમને ઊભી હતી, એટલે કે ત્યાં ઘાસ ખાવાનું કે ખસતી જ નથી. કર્યું ઘણી કોશિશ કરી, ગાયું ત્યાંથી ખસતી જ નથી. કારણ કે આ ગુરુ આમ કરીને ગયા હતા, ગાયને ગયા દોરડું નતું બાંધ્યું ક્યાંય, પગે કે હાથે ક્યાંય, આમ કરીને ગયા હતા. ગાયને એમ થઈ ગયું કે આ મને બાંધી છે, એ છોડે તો જાય. હવે જે રીતે બાંધી હતી એ રીતે છોડે તો જાય, હોટે થઈ ગયું. આવું છે બધાને દેહ પ્રત્યે, કારણ કે ઓલાએ કઈ દોરીથી નથી બાંધી, ખાલી ગળે આમ હાથ નાખી આમ કઈ કર્યું એટલે ગાયને એમ થઈ ગયું કે આ મને બાંધી દીધી. હવે એવી રીતે છોડે તો થાય કે આ ગાય તો હતી જ નથી, તમે કોઈ શું બાંધી રાખી છે ને? કે મેં બાંધી જ નથી, કે આવું જ બતાવતો. પછી ગુરુ પાછું એમ કર્યું, આમ છોડી નાખતો ને એમ કર્યું. ત્યારે ગાયને જે મૂક પ્રાણી છે એને એમ થઈ ગયું હવે મને છોડી મંડી ભાગવા. એકો એક માળું છે. આ ગળામાંથી આવરણ છૂટવું જોઈએ. સો ઇઝી કેમ નથી? કારણ કે આપણે કરીએ છીએ એવું સતત અનુસંધાન રહે છે. ભક્તિને મોટામાં મોટો દુર્ગુણ આ ગંભીર થઈ જાય. માણસો કામ થઈ જાય. અડધો કલાક કલાકની જે પૂજા કરતો છે બેઠો પુષ્પમ ચંદન ફલાણું માનતો એ પછી ઉભો થાય એટલે જોજો એનો ચહેરો. અડધો પોણો કલાક તો કોઈને ગણે નહીં. ભક્તિઓ એટલે એ આવરણ છે આખું. ગાયની જેમ બંધાયેલો છે. ભલે રસી ગમે તે સોનાની હોય, સાંકળ છે એ છોડવાની વગર એને પામવું હોય તો લીવ ઇટ. હું દેહ નથી ને આત્મા એ બધું મૂકી દો. કરતા પણ હું કાઢી નાખો એટલે થઈ જાય. મહારાજ કરે પાંડે જાણે. જાદવજી બાપાને બે ચાર ભક્તો ગયા હતા બળદિયા. મોટા મુક્તો એકબીજાનું કેવું રાખતા હોય એ જોવાનું. ભાઈએ કીધું હશે કે જાઓ જાદવજી બાપાને દર્શન. એને એમ કે એ પ્રમાણે દર્શન કરે અને બળદિયા જે આવે થોડું ઘણું ભેગું થાય એનું કે આ મોટા પુરુષો કઈ કચવાઈને ઋષિ મુનિઓ જેમ શ્રાપ ન દે. બળદિયા ગયા હોતું બધા ગયા 4-5 જણા. ભાઈ જ મોકલા હતા બળદિયા. ત્યાં જઈને જાદવજી બાપાને કીધું. પ્રશ્ન એવો કંઈક અઘરો હતો. જાદવ બાપા જયારે કહે કે આ તો તમે નારાયણ બાપાને પૂછો એ તો મારા જયારે વાતું કરે એટલે પાછા જેને મોકલા તેને પાસે જ પાછા ગયા બધા. બાપા આમ કીધું. બાપાને પગ પકડીને કહી દેતું ના તમે કયો એ આવરણ. તો અનલેસ યુ આર પ્રિપેર્ડ to accept everything which is destined. આ સ્થિતિ ન થાય ત્યાં સુધી આ તકલીફ છે ભક્તોને. છોડવાનું હાંસોડો. હાંસોડો કેમ બધે ગળામાં હાથી હાંસોડો ખાલી ઓલા તો હાથથી જ કર્યું હતું ગુરુએ. ગાયને એમ થઈ ગયું કે હું બંધાઈ ગઈ. એમ આપણે દેહ બુદ્ધિથી એમ વિચારીએ છીએ કે આ મારું છે, આ બંધન છે. એ જો ઇફ યુ ઓવરકમ ધેટ એ જે આનંદ છે ને એક ક્ષણનો જ, એક જ ક્ષણનો ફ્રીડમનો આનંદ જબરજસ્ત. તો પછી મહારાજ પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે કે સાક્ષાત છે એ બધી ચિંતા જ નીકળી જાય. પ્રતિલોમ ધ્યાનથી જગતના બધા લોચા નાખ્યા કરે. રોજ નવા લોચા આવે. ચાલો ક્રેઝ છે ક્રેઝ. કાલ જેમ ક્રિકેટનો ક્રેઝ હતો ને આજ કોઈ નામ નહીં લેતું હોય. કાલ તો આખું ઇન્ડિયામાં ચાલે કોલ ક્રેઝ હતું. 2-2.5 વાગ્યા સુધી એમાં હતો. આમાં અમદાવાદમાં ઉજવાય છે ને રાંચીમાં ઉજવાય છે ને આના ઘરે ઉજવાય છે. પાછા બધા એના મા બાપને ઇન્ટરવ્યુ આવતા તો હું ગોડી ગઈ તો શું કર્યું જોયા કરે. ક્યાં ક્યાં કેટલો ક્રેઝ. આજે કાંઈ બધું શાંત પડી ગયું. કેમ એમ થયો? કારણ કે આપણે ભૂલી ગયા કે ક્રિકેટ કાલે હતી, આજે પતી ગઈ, ઇન્ડિયા જીતી ગયું. આવી રીતે હું દેહ નહીં, હું આત્મા છું એવું જો નક્કી થઈ જાય તો આજે ભક્તિનો ક્રેઝ, ત્યાગનો ક્રેઝ, વૈરાગનો ક્રેઝ બધું નીકળી જાય. આ ક્રેઝ છે બધું. અને એટલી બધી સ્વતંત્રતા આપી છે કે આવું વિચારી શકે તો એ કોઈ કાંઈ પૂછનાર નથી. મોટામાં મોટો ગુનો એ છે પોતાને દેહરૂપ માનવું. હું પણ કરતા પણ પોતા પાસે મોટા મોટો ગુનો છે ઈશ્વરનો. You believe it. Great. Hello. तू ऊंडो उतरी न जातो पर समझो मुश्किल पड़े. तू खाली वाचवा पूरतो छे, આપણે કરતા નહીં. મહારાજ વાંચે છે એમ સમજવાનું. આ બહુ થોટફુલ છે માણસ, પછી ઊંડો ઉતરી જાય છે. એકદમ આનંદથી કરવાનું બધું ભગત. બોલો દેહની અને આત્માની નોખી વ્યક્તિ સમજાણી હોય તોય પણ તે વ્યક્તિને ભૂલીને પાછો દેહાભિમાની કેમ થાય છે? પછી સુજી મહારાજ બોલ્યા, આ જોજે ઉત્તર મહારાજની. વાહ, ક્યાં બાત હે પંડિત. જે દેહ આત્માની વ્યક્તિ એકવાર ચોખ્ખી સમજાણી હોય તો પછી એટલે વિગતો વિગત બધી રીતે હું દેહ નહીં, આત્મા. આત્મા એટલે શું? આપણી વ્યક્તિ ત્યારે નક્કી થાય કે આત્મા એટલે મહારાજની મૂર્તિનું તેજ રૂપ છું. એથી આગળ કે તેજ રૂપ થયા પછી જે જીવાત્મા નિરાકાર છે એ સાકાર થઈને એકાંતિક થઈને મહારાજ સાથે એની મૂર્તિમાં રહીએ છે. આ વ્યક્તિ ચોખ્ખી સમજાણી હોય તો પછી લોચા નીકળી જાય. હું દેહ નથી, આત્મા છું. ભલે ભાઈ, તમને શું કેમ બોલાવો? આત્મારામભાઈ કહીને બોલાવા? નો એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ મારું એવું તો ભૂસાઈ ગયું કે આંગળી જળમાંથી કાઢીને જળ પુરાઈ ગયું. આ તો બૂંદ બૂંદ પડે. કેટલા બધા ટીપા પડે, વરસાદ બોછાટ પડે, મહાસાગર જરાય નથી પડે. એમાંથી જ બધું વરાળ થઈને થાય છે, એમાંથી જ વાદળા બને છે, એ જ પાછા પર્વત ઉપર પડીને પાછા નદી થઈને આવે છે. છતાં એને કાંઈ ફરક નથી. આ તો એક પંચમહાભૂતનું આ પૃથ્વી છે, એનું આ છે. તો અનંત કોટી બ્રહ્માંડ છે, એના કરતા સ્વામિનારાયણ છે, એ નોખા છે. આ નોખાઈ એ વ્યતિરેકપણું. મહારાજ નોખા એટલે આમ, વ્યતિરેક એટલે આમ, અન્વય એટલે ચારે બાજુ છે. વ્યતિરેક એટલે નોખા જે છે એના સાથે મળવું છે. આ તકલીફ એટલે માયરામ ભટ્ટે ભરતભાઈને કીધું કે ભરતભાઈનું ત્યાગનું ને એવું બધું અંગ, એટલે તમે તો જનક વિદેહી જેવા છો. ક્યાંય ભટકતો હશે તારો જનક. જનકો હિંમત જો સ્વામિનારાયણ મુક્તની. ક્યાંય ભટકતો હશે તારો જનક. મને તો સ્વામિનારાયણ પ્રાપ્ત થઈ ગયા છે. એને જે ત્યાગ્યું હતું, જે એક અગ્નિને આ બધું એક સમજતા હતા, જેને સાંખ્યનું જ્ઞાન હતું, એ આ લોકનું જ હતું. મને જે અનંત કોટી બ્રહ્માંડના જે રચયિતા છે એનું જ્ઞાન છે, એને હું આશ્રિત છું. ક્યાંય ભટકતો છે. મને તો સ્વામિનારાયણ મળી ગયા. મળે એમાં કુમારી હોય, ન મળ્યા હોય ત્યાં સુધી સાધન દશા કર્યા કરે. આ લોકો બધું ત્યાગ ને વેરા છે, ફલાણું વાત, નોમ ને એકાદશી ને બધું કર્યા કરે. જેને સતત ભીતિ છે આ નહીં કરીએ તો મહારાજની આજ્ઞા લોપાશે. આજ્ઞા લોપાશે તો પછી દુઃખી થશું. દુઃખી આ લોકનું. હું આ દુઃખી થાઉં છું એનું શું? સ્વરૂપથી આગળ વહી ગયા તો જન્માંતરનું દુઃખ છે. જે પ્રાપ્તિ કરવાની છે થતી નથી, અને બાકી બધા માટે લોચા માર્યા કરીએ. ધર્મ લોકો એટલે જ પાડતા હોય છે કે ફળ જલ્દી મળે. સરસ કામ થયું. એના ઉપર થોડી પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે દેહ આત્માની વ્યક્તિ એકવાર ચોખ્ખી સમજાણી હોય તો પછી પાછી ભૂલાય નહીં, અને માને જે હું દેહ છું તો પણ દેહ પોતાનું રૂપ મનાય જ નહીં. અને ભગવાનનો નિશ્ચય પણ જો એકવાર દ્રઢ થયો હોય તો પાછો ટાળે તો પણ ટળે નહીં. અને એમ જણાય છે જે આત્મબુદ્ધિ મટીને દેહ બુદ્ધિ આવી જાય છે. થોડુંક જોશથી વાત પાસે આવો. અને એમ જણાય છે જે આત્મબુદ્ધિ મટીને દેહ બુદ્ધિ આવી જાય છે એ તો ખોટો મનમાં ભ્રમ પડે છે, પણ દેહાભિમાન તો આવતું જ નથી. અને એવો જે પરિપક્વ જ્ઞાની તેને તો આત્માનું જ અભિમાન દ્રઢ રહે છે. જ્ઞાની કેને કહે? જેને અજ્ઞાનનું સંપૂર્ણ નોલેજ હોય એ જ્ઞાની થઈ શકે. કેટલા કેટલા પ્રકારના અજ્ઞાન ભેરા છે. ડિગ્રી લઈને કોઈ પીએચડી થઈ ગયો કે એમએ થઈ ગયો એટલે એનામાં એક નતો એ આવરણ આવ્યું કે એમએ છું, પીએચડી છું, ફેસો નતું એ આવી ગયું ને પછી એ રૂપ જ માનવા માંડે. એટલે મહારાજ કે એકવાર ચોખ્ખી વ્યક્તિ સમજાય. કઈ ચોખ્ખી વ્યક્તિ? કઈ? પાંડેની. બ્રહ્માહમ સ્વામિનારાયણ દાસોસ્મિ. આવું જેને નક્કી થઈ ગયું સ્વામિનારાયણ દાસ, દાસ એટલે પગાર દે નોકરી કરે એ રીતનો દાસ નહીં. દાસત્વ એટલે એના સાથેની આત્મબુદ્ધિ, એ હું છું ત્યાં સુધી પહોંચી જાય. સ્વરૂપાનંદ સ્વામી ત્યાં સુધી પહોંચેલા હતા. મુક્તાનંદ સ્વામી, ગોપાલન સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી વિશે આવું ન બોલે મહારાજ. બે જણાની ભક્તિ વખાણી, મુક્તાનંદ સ્વામી અને ગોપાલન સ્વામી, દાસત્વની ભક્તિ. આ બધા ભક્ત ખરા, ઓનો જે એપ્રોચ હતો એકદમ દાસત્વનો. Nothing of my own. એટલે જ્યારે જેટલા પ્રશ્ન છે મુક્તાનંદ સ્વામીને કુલ 90 પ્રશ્ન છે વચનામૃતમાં, ત્યારે હે મહારાજ હાથ જોડીને હે મહારાજ એમ કરીને પૂછ્યું છે. સ્વરૂપાનંદ સ્વામીનો એપ્રોચ જ નહોતો, એના પ્રશ્ન આવ્યા બધા ડાયરેક્ટ પ્રશ્ન. નિત્યાનંદ સ્વામીના ડાયરેક્ટ પ્રશ્નો એમ કહે કે એમાં તો શું ઉત્તર કર્યો? આ જ્ઞાન નિત્યાનંદ સ્વામી જેવું જ્ઞાન ગોપાલ સ્વામી નહોતું, હતું એપ્રોચ નોખો આખો. ઊંચી સ્થિતિ જે કરે એ મહારાજ કરે છે, એને શિખામણ દેવા ન જવાય. આ તો થોડોક ભક્ત થયો એટલે મહારાજને શિખામણ દેવા માંડી જાય. આમ કરજો મહારાજ, એડવાઇસ દઈ દી. પાંડે કોઈનું માને એમ નથી, એની સલાહ દઈએ. હાલો ને તે પોતાના આત્માને બ્રહ્મરૂપ માને છે. મહારાજ કે કદાચ દેહરૂપે વર્તતા હોય કોક વાર તો 84ની ભાભીને આ બધા જે બોલે નહીં, બધા રોજ ભેટ લાવે મહારાજ માટે. કોક આ લાવે, કોક આ પોશાક લાવ્યા બદલો કે આ આવડું મોટો ભગવાન છે. મેં તો થપ્પડ મારી હતી નાના હતા ત્યાં, તોફાની બહુ હતા પાંડે. આ મોટી ભાભી હતી એના કરતા, એક થપ્પડ મારી દીધી મહારાજ. એને યાદ આવ્યું કે અરે આને મેં માર્યો છે, ગજબ છે મારો કેવો મોટો ગુનો થઈ ગયો. પછી ભગવાન સમજવા માંડ્યા હતા આને મેં માર્યો છે. ઉદાસીને ગયા ને એને થયું કે આને શું ભાવતું હતું? મહારાજને આપણે ખાઈ છે ને મગજના લાડુ બહુ ભાવતા હતા, એ યુપીમાં એ જ થતું ત્યારે મગજના લાડુ ન. હજી અત્યારે ત્યાં ઘણા બધા મગજના લાડુ દરેક દુકાનમાં મળતા હોય મીઠાઈવાળાને, ત્યાં આપણા જેવા નહીં એવા બનતા હોય. એ ભાવતા તો એ બનાવતા તો કોક વાર હવે ગરીબ સ્થિતિ હતી રોજ ન કરે લાડુ, કોક વાર કરીને આના માટે રાખી મૂકતા પાંડે માટે. કારણ કે એક આવે તો આને પતે નહીં, 4-5 ખાઈ જવાની ટેવ હતી નાનપણથી. એટલે એ ડબ્બામાં લઈને ગયા પણ બીજા શરમાતા હતા, રોવા માંડી જાય. આ બધા સાધુઓ, બાકી ઠીક છે બીજા બધા ભક્ત હોય એ કરતા હોય, પણ સાધુઓ તમે બધા બેઠા છો તો ગ્રસ્ત છો, સાધુ આમ બેઠા કલ્પી શકો છો કે બધા એમ આપણે સાધુ બેઠા હું ભાષણ કરતો કલ્પી શકો? મત થાય. પાંડેના તો 500 સાધુ ભગવાધારી એના શિષ્ય તરીકે રહ્યા. હદ છે ને, મહાઅહંકારી હોય એ બધા એના શિષ્ય. તન વિચાર વિચાર છો શું હશે ભાભીને ત્યારે મેં થપ્પડ મારીશ મોટો ગુનો કર્યો. રોજ થઈ ગયા ઊભા તો ડબોલી નાખે. મહારાજ ગયા એના પાસે. શું થયું તમે કેમ ઉદાસ લાગો છો? હું તો આટલું લાવી છું મગજના લાડુ બનાવી તમને જમાડવા છે મારે. મને એક બહુ ચિંતા થાય છે. મને યાદ આવી ગયું મેં તમને થપ્પડ મારી હતી દોસ્તી ગાલ ઉપર. એ કે હું ભૂલી ગયો હતો પેલા કે હું ભગવાન છું. તમે થપ્પડ મારીને ત્યાં યાદ આવ્યું મને કે હું ભગવાન છું. માટે ઉદાસી છોડો. આ સગાવાલામાં આવું થયું છે. એ દેર તરીકે જ એક્સેપ્ટ કરતા હતા. નાનો દેર કોઈનું માને નહીં. એને ભગવાન માનવાનો ક્યાંથી મનાય? મેં તો તમે તમાચો મારી દીધો તે મને યાદ આવે છે. મને પસ્તાવો થાય છે. અરે કે સારું થયું તમને તમાચો માર્યો. હું એ ભૂલી ગયો હતો. તોફાને ચડી ગયો હતો. લાફો માર્યો તો મને થઈ ગયું હું તો ભગવાન છું. પછી હું નીકળી ગયો ઘરમાં. એવું કાંઈક થયું હશે. એમાં પાંડે રવાના થઈ ગયા. ચાલો ને એવું બન્યું હશે ફેમિલીમાં. મહારાજને તો જાવું ન હોય તો એ ઊભું કરે આવું. એ પોતાનું ડાક્ટરે આમાં વચનામૃતમાં છે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં છે કે ઓલા ઝીણાભાઈએ પોતાના ઘરમાં મંદિર બનાવ્યું માયગુ મહારાજ પાસે. તો ગુણાતીતાનંદ સ્વામી કે એ પોતે સુજાડ્યું હશે. એને પોતે સૂચવ્યું કે આવું માગ. જુનાગઢમાં બ્રાહ્મણોનું નાગરોનું બહુ જોર. નવાબનું રાજ હતું પણ જોર આ લોકોનું હતું. કારોબાર બધા આ જ કરતા હતા. નવાબ તો પીતો હશે 4-5 પેક પી સુઈ જતો હશે. નવાબને બીજું શું હોય? પછી ઓળખી ગયો. કાકડી ખાતા હતા હાથી ઉપર બેઠા બેઠા. આવું કોણ કરી શકે? કયો એક જ ઉપરથી એને ઓળખી ગયો. એનામાં અક્કલ સાચી. બધા બીજા આવતા દરબારના માણસો હતા કે આને ભગવાન કહેવાતો હશે કે હાથી ઉપર બેઠો છે કાકડી ખાય છે. હવે પેલી બાઈએ સંકલ્પ કર્યો કે જો આ ભગવાન હોય તો આ મારી કાકડી ખાય. મહારાજ આમ જોયું હાથીને અંબાડી ઉપર આમ જોયું કે શું છે એટલે કે આ દેવું જ તમને કે લાવ લઈને ખાવા માંડી ગયા. તો ઝરૂખામાંથી જોતો તો નવાબ એટલે કોઈ કીધું કે જો આ તો આને આ લોકો ભગવાન માને છે. હિન્દુઓ ભગવાન માને છે. આવો હોય? અરે કે એ ખુદા એનું મગજ ફેરવી નાખ્યું. એ ખુદા ફિકર કી ફાકી કરે ઉસકા નામ ફકીર. ખુદા ક્યાં હે કે ના ફિકર હોતા હે. એને કોઈની ફિકર નથી. એ ભગવાન. જેમાં જેમાં પ્રેરણા શક્તિ સ્મરણ શક્તિ યાદ શક્તિ ભક્તિ આ બધું મહારાજે પ્રેરેલું હોય એના મારફત એટલું કામ કરાવી લે પછી છોટા મૂકી દે. આને સમજવા બહુ અઘરું છે. એ સ્વરૂપ આપણે અજ્ઞાન હોવા છતાં આપણે મળી ગયું છે. ધેટ ઇઝ થેન્કફુલ ટુ હિમ. એની ક્રિયા હશે કાંઈ મહારાજની. ચોખ્ખી વ્યક્તિ ત્યાં થાય. એક વખત વિવેક સહિત ચોખ્ખી વ્યક્તિ સમજાઈ ગઈ હોય નિષ્ફેકર થઈ જાય. હલો ને તે પોતાના આત્માને બ્રહ્મરૂપ માને છે અને તે બ્રહ્મને વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તે અખંડ વિરાજમાન છે. અને તે હવે પરબ્રહ્મની વાત આવી. વેદમાં ભાગવતમાં બધે પરબ્રહ્મ મૂળ પુરુષને જ કીધા છે. પ્રકૃતિ પુરુષથી એક સ્થિતિ ઉપર પ્રધાન પુરુષ. વેદમાં જે વર્ણન છે પરબ્રહ્મનું એ આ પ્રધાન પુરુષનું જ છે. મહારાજનું નથી. બધાએ કોટેશન વેદના દે છે. એમાં પરબ્રહ્માને જ કીધા છે મૂળ પુરુષ એટલે કૃષ્ણને. ત્યાં સુધીનું જ હતું જે ભાષા નોખી નખવી થઈ છે એ રીત છે પરા પશ્યંતી મધ્યમાને વેખરી. મહારાજે સમજાવ્યું છે કે કંઠ સ્થાનમાં હોય ત્યારે વેખરી થઈ જાય, નાભિક અમારોમાં હોય. વોટ ઇઝ ધેટ? જે નાદ થયો એમાં અધોગામી હતું, એ કમળ ઉર્ધુગામી થયું. એટલે દેહની નીચે બુદ્ધિ સેન્સેશનથી જ છે, અહીંથી બધી થાય છે, હૃદયથી ને અહીંથી કંઠથી ને મસ્તકમાં. એટલી મોટી મહારાજે વર્ણન કર્યું છે, એટલી બધી જે સુષુમણા નાડી છે, એ સુષુમણા નાડી ઠેઠ અહીંથી બ્રહ્મરંધ્ર સુધી જાય છે. જે મહારાજના તેજનો જે ઘોષ છે એમાંથી બધી ઠેઠ ભાષા વેખરી, એટલે કખ ગગંગ ચતુર્દત વેખરી કહે, ABCD ની બધાની ઉર્દુમાં અલીફ બે પે તે છે જેમ તે કે આ બધી ભાષા એમાંથી થઈ છે. લેંગ્વેજ તો મૂળ લેંગ્વેજનું રૂટ તો ઘોષ છે, ઓલો તેજનો એ સાંભળી ન શકાય, કામથી સમજાવી ન શકાય, નથી કાંઈ. મધ્યમાં સુધી ઠીક છે, હૃદય આકાશમાં છે ત્યાં મધ્યમાં આવે છે, કંઠને સ્થાને થઈને વૈખરી થઈ, એટલે આપણે સાંભળી શકીએ, અર્થ સમજી શકીએ એ ભાષા થઈ. આ વાત છે લીલા ને તે પોતાના આત્માને બ્રહ્મરૂપ માને છે અને તે બ્રહ્મને વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તે અખંડ વિરાજમાન છે. અહીંથી નોખા પડીએ છીએ આપણે વેદથી. આજે પુરુષોત્તમ ભગવાન મહારાજ બોલ્યા એ પોતાની વાત કરે. બોલા જેને તેને પુરુષોત્તમ, જે હોય એને પુરુષોત્તમ, જ્યાં સુધી એને પુરુષોત્તમ સમજાશે ત્યાં સુધી મૂળ પુરુષોત્તમની ખબર નથી. હું જે આર્ગ્યુમેન્ટ કરું છું આ લોકો સાથે, તમે જેને પુરુષોત્તમ કહો છો અમે અમારે પુરુષોત્તમ છે, પણ આ બધાય પુરુષોત્તમથી વધારે છે. નારાયણ એકો એકને કહેવાય, સૂર્યનારાયણ, લક્ષ્મીનારાયણ, નરનારાયણ, બધાય બધાના જે સ્વામી છે એ સ્વામિનારાયણ. ત્યાં સુધી તમે મેં કીધું કંઠસ્થાન સુધી નથી પહોંચ્યા, મધ્યમાં સુધી પહોંચ્યા છો ભાષામાં. અઘરું પડે તને, મને ખબર પડી જાય. હા, ઊંઘ આવે છે? હલો, બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી, કહેવાય સરળથી લઈ લેવાનું. હા, એકવાર નક્કી કરી મહારાજ મહારાજ બસ વાત પતી ગઈ. પછી કેમ મહારાજના અને કમ્પેરેટિવ નોલેજ એ હજી અજ્ઞાન છે. તુલનાત્મક જ્ઞાન એ જ્ઞાન નહીં. આવું મેં કીધું તો વડોદરામાં તો બધા એમ જોવા મળી ગયા મહારાજને આથી ઊંચા ન કહેવાય, જરાય ન કહેવાય. શું કામ કહેવાય છે આનાથી ઊંચા, આનાથી ઊંચા, આનાથી ઊંચા? પુરુષોત્તમ એ કહેવાની જરૂર જ નથી. પુરુષમાં ઉત્તમ છે, આના કરતા ઊંચા કહેજો તો ઓનાનું સંપૂર્ણ જ્ઞાન છે તમને. કોઈને કૃષ્ણનું જ્ઞાન છે, રામચંદ્રજીનું જ્ઞાન છે, કપિલનું જ્ઞાન છે, શંકરાચાર્યનું જ્ઞાન છે, એ નથી. છતાં ઉપર કહી દે કે તમે ગોટો વાળી દો છો, મિશ્રામાં જે નાખ્યું માથું એટલું ભરી દીધું બધું, એમ ચાલે? ચોખ્ખો પોતાની દિશાનું સ્વચ્છ હોવું જોઈએ. આ એ વિચાર કરી શકે જેને આત્મજ્ઞાન હોય. એ આત્મજ્ઞાન એટલે મહારાજની મૂર્તિના તેજરૂપ પોતાને માનવું, એટલો જ પ્રકાશ. પ્રકાશનો અર્થ એ જ છે, એના રૂપ હું છું. પ્રજ્ઞા એ પ્રકાશ. પ્રકાશ એટલે એકલો તેજ નહીં, પ્રજ્ઞા, જ્ઞાન સાથે ઉઘાડ. અહીં તો બધા નામ પાડી દે છે પ્રજ્ઞા, છોકરીઓના પ્રજ્ઞા. પછી ખીજાય કે એ પ્રજ્ઞાડી, એવું ચાલે? બહુ ઊંચો શબ્દ છે પ્રજ્ઞા. હા, મને ખ્યાલ છે, મેં સાંભળ્યું છે. ગજબ છે, આવું મોટું નામ દીધું પ્રજ્ઞા. વોટ અ ગ્રેટ નેમ. ખીજાઈ જાય એટલે પ્રજ્ઞાવાળી કહી દે. હાલો. અને તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પણ એને અખંડ ને અખંડ રહે છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું, યે બાત અભી આયા. સ્વયં પ્રકાશાનંદ સ્વામી, गए वक्त में बात करी थी स्वयं प्रकाशानंद स्वामी माँ जबरा था. स्वरूपानंद स्वामी અને સ્વયં પ્રકાશાનંદ સ્વામી આત્મજ્ઞાની મહારાજની મેળા પહેલેથી હતા, સિદ્ધ હતા. એ બોલે થતું તો એવું જ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં. એ બધાને મહારાજની પ્રેરણા હોય. એકલા સત્સંગનો ચાંદલો કરી લીધો એને જે આપે છે એવું કાંઈ નહીં, कोई एक नहीं आपता रे. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું જે પોતાના આત્માનો વિચાર કેમ કરવો. ક્યા વાત છે, આપણે પહેલા જ કહી દીધું, હવે હાલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જ્યારે અંતઃકરણ સામુ દ્રષ્ટા આવ્યો જે જીવાત્મા. પતિ ગઈ વાત, કેટલા ડિટેલ થઈ ગયા છે મહારાજ. અંતઃકરણ સામુ એટલે સૂક્ષ્મતર, सूक्ष्म देह से अंतकरण मन बुद्धि चित्त अहंकार एना तरफ जीवात्मा नोखो थयो ने. वाची लाइन पाछी જ્યારે અંતકરણ સામુ દ્રષ્ટા એવો જે જીવાત્મા તે જોઈ રહે ત્યારે બહાર જે સ્થૂળ શરીર અને તે સંબંધી જે વિષય તે સર્વે વિસરી જાય છે. વિસરી જાય છે. એક વખત નક્કી થઈ ગયું હોય કે આ સ્વરૂપ નથી પણ દોરડું છે, એ ક્યારે થાય? પ્રકાશમાં જુઓ તો દોરડું દોરડું દેખાય, અંધારામાં જુઓ તો આમ પડ્યું સ્વરૂપ જેવું લાગે. પ્રકાશ એ પ્રજ્ઞા, એ જ્ઞાન. એકલું તેજ એ જ્ઞાન નહીં. તો મહારાજનું એ મહારાજનું તેજ એ જ્ઞાન નહીં, મહારાજને સ્વરૂપનું જ્ઞાન એ તેજ. આવું કોણ કહે છે? કોઈ નથી કહેતું, સત્સંગમાં કોઈ બોલતું જ નથી આવું. મહારાજના સ્વરૂપનું જ્ઞાન એક વખત થઈ ગયું કે આ જ્યાં સુધી તેજ તેજ તેજની વાતો કરે છે ને કાંઈ ખબર જ નથી. કદાચ થતું હશે વિચાર સાધન કરતા મહારાજ દયા કરીને, પણ એને આ ખબર ન હોય, ખાલી મહારાજની દયા થઈ હોય. ઘણા બધા સારા ભક્તો હોય બિચારા, પૂજનીય જ હોય છે. આપણે તેમ કેવું ગરડા થઈ જાય ને અશક્ત થઈ જાય ને પૂજનીય માનવા માંડી જાય છે, હાલી ન શકતા પૂજનીય. નોટ ધેટ. હાલો વાંચે એટલું પાછું. પાંડેજી બોલ્યા છે બબ્બે વાર વાંચવું તો માન મગજમાં ઉતરશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જ્યારે અંતઃકરણ સામુ દ્રષ્ટા એવો જે જીવાત્મા તે જોઈ રહે ત્યારે બહાર જે સ્થૂળ શરીર તે અને તે સંબંધી જે વિષય તે સર્વે વિસરી જાય છે અને અંતઃકરણને દ્રષ્ટા એ બેના વચમાં છે. મનથી થઈ ગયું તો બધું ભૂલાઈ જાય. ચિત્ત જો મહારાજમાં ચોટી ગયું. આજ હું વિચાર કરતો હતો કે મંદિર જાવે તો મોડું ઉઠાડું, પાછું વાંચવા બેઠો, ગમણા ચા પી જાણતા ટાઈમ થઈ ગયો પોણા પાસે. ચિત્તમાં મનમાં એ હતું કે આખો હું ત્યાં જ હતો. આપણે એમ જ થાય કે એક જ લક્ષ્ય થઈ ગયું હોય. એ અંતઃકરણ કરે છે પિતા. સ્થૂળ દેહ તો અહીં પડ્યો હતો. હાલો પાંચ પાછું. અને અંતઃકરણ અને દ્રષ્ટા એ બે ના વચમાં જે વિચાર કરે છે એ બે ની વચમાં વિચાર. કયો વિચાર? અંતકરણ ને દ્રષ્ટા, દ્રષ્ટા જીવ, અંતકરણ સૂક્ષ્મ દેહ. એમાં વિચાર કયો? શેનેથી વિચાર કરું છું? બુદ્ધિથી. તો અંતકરણ સાથે લેવાઈ ગયું. મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ બે ની વચલો જે વિચાર. હિયર હી કમ્સ. જો આપણે આપણી દેહાત્મ બુદ્ધિ ભૂલી જાય હું કોણ તો એ જે. હાલો अंतकरण ने दृष्टा आ क्या ही आ आ आ चोक नहीं करे कृष्ण भगवान ने गीता में कि तो एम के छे तारा ने मारा अर्जुन अनेक जन्म थई गया छे तू ही भूली गयो छे पर मने याद छे ત્યાં સુધી એનું વૃક્ષપણું છે જે વર્ષે વર્ષે નથી મળતું પાંદડા વર્ષે વર્ષે ખરી જાય છે પાછા એ વૃક્ષપણું છે એ વૃક્ષપણું એ નહીં તો ક્યાં આખું એક યુનિટમાં બધું સમાઈ જાય એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે આ બધા જે આવે છે અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ એટલે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ પ્રકૃતિ પુરુષની નીચેના સ્થાન છે મહારાજ પાસે કોઈ પ્રકૃતિ પુરુષને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કે પ્રદ્યુમ્ન અનિરુદ્ધને સંકર્ષણ છે જ નહીં મહારાજના ભક્તો બધા પ્રેમાનંદ મુક્તાનંદ બ્રહ્માનંદ એ છે એ વચ્ચેનો જ વિચાર હાલો એ વિચારનો જ ત્યાગ કરીને તો અનાદિની સ્થિતિ विचारનો त्याग हूँ भक्ति करू छू ये निकली जाए तो एने एके करतापणु न लागे करतापणु लागे एने भोगवू पड़े कर्मनी थ्योरी प्रमाण हलो अंतकरण अने द्रष्टा ए बेना वचमां जे विचार करे छे ते विचारे करीने मन बुद्धि चित्त अहंकार ए सर्वेना रूपने जाणवा પછી વિચારની દ્રષ્ટિએ એ અંતકરણના ઘાટ સામે જોતા જોતા અંતકરણના ઘાટ કયો છે એક સેકન્ડમાં કેટલા બધા થાય છે ક્યારે જોશો તમે મનથી વેગ છે મનનો આપણા કીર્તન છે મન વેગે ગાંફ ગયા ભગવાન ગાંફ ગયા તમારા એટલા જલ્દી ગયા મનને વેગે 22,650 पर सेकंड माइल की स्पीड है मन की एक आपने विचार नहीं करो ये पहला चार बीजा विचार आ गया आपने खबर ज नहीं पड़ती सुषुप्ति अवस्था ख्याल ज नहीं आपने जागृत है जागिए छे ओलू अंदर हेला ज करे छे सुसुप्ति जागृत स्वप्न सुसुप्ति अवस्था जीवात्मा जेमा रहीने जे घड़ीए रहीने जे भोगवे छे ने अवस्था की अत्यारे जागृत में छे बताय जागिए छे विचार करे कि हालो सपना में व्या जाए तो आपणे मेळे नथी जी सकता आ केटलुं बधुं कंट्रोल कर्युं छे ने यू कांट डू इट योर ओन कर्मफल प्रदाता મહારાજના જ હાથમાં છે એ બધું તમને ઊંઘાડવા જગાડવા સ્વપ્ન અવસ્થા અધધ થઈ જાય એકદમ ભૂલાઈ જાય ઘણા એવા સપના હોય છે કે 6 મહિના સુધી યાદ રહે 20 વર્ષ પહેલા એવું સપનું યાદ રહે આના મધરને મહારાજ તેડવા આવ્યા તે હવે ભૂલી ગયા છે ई कोण करावे छे नहीं तो आ दर्शन क्या होय खूब बीमार थी गया था हरीशभाई ना वाइफ आईने पोते मने बात करी मैं तो पूछू तो बधु केवा लगता था मारा तेड़वाया था हवे कई याद नहीं सरल कोई ढोंगियो हो तो कही दे काम आम था फेरन फेरो तो जरीन कपड़ा पहराता न आने कीधु मैंने कई खबर नहीं तो हूँ तो भूली गई छे बधु ई कोने कर्युं भूला दर्शन केने दीधा तने भूलावे छे कोनी या अंतकरण अने देह एनी अंदरनो जे विचार ई एना कंट्रोलमां छे हलो आम शक्तिशाली कराय सर्वशक्तिमान महाराज अरे शक्ति एटले दिस डीप इज देयर इज द रूट कॉज ऑफ ऑल इविल्स ऑल गुड थिंग्स ऑल बेड थिंग्स रूट इज ही जेम वखाण करो एम आरोपण नाखो कि तमे छो बधा कौभांड करनारा નથી કરી શકતા, કારણ કે હજી આ વિચારને પકડ્યો નથી. We have not got hold of that thought. વિચાર તમે જ કરો. માલા જપો ન કર જપો, જીવા જપો ન રામ, સુમરન મેરા હરિ કરત મેં પાવા વિશ્રામ. હનુમાનજી બોલ્યા છે. પેલા હનુમાનજી હાથ ફેરતા તો માળા ફેરવતા સમનાર 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 સમનાર. અને પછી અશક્ય એટલે બેટા ગણવા મળે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, માળા જપો નગર જપો, જીભથી બોલતા રામ રામ રામ, એ બંધ થઈ ગયા. કોઈ પૂછ્યું તમે કેમ આમ થઈ ગયા, પેલા તો તું બધું કરતા. માળા જપો ને કર જપો, જેવા જપો ને રામ, સુમરન મેરા હરિ કરત, રામ મને યાદ કરે છે, હનુમાન ક્યાં ગયો. આ સ્થિતિ યા ભગવાન આપણે યાદ કરે એવા થાવ ને. તો આ બધું પતાવી નિરાંત કોઈ દિવસ થવાનું નથી. આગલા જન્મમાં નથી થઈ, પેલા જન્મમાં નથી થઈ. નિરાંત એટલે સમથિંગ યુ એન્જોય ધ ફ્રૂટ ઓફ હિઝ પ્રેઝન્સ. અત્યારે અહીં છે મહારાજ, લાગે છે હોય જ. એની કથા થતી હોય કે મહારાજ હોય, એને કંઈ આવવામાં કંઈ ટિકિટ ને પાસપોર્ટ નથી લેવો પડતો, કે વિઝા નથી ઇન્ડિયાના. હાલો નથી, હાલો મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ સર્વના રૂપને જાણવા પછી વિચારની દ્રષ્ટિએ એ અંતકરણના ઘાટ સામું જોતા જોતા જ્યારે ઘાટ બંધ થઈ જાય, અંતકરણના ઘાટ સામું જુએ છે કોણ? જીવાત્મા. જોતા જોતા ઘાટ બંધ થઈ જાય. કેટલું બધું મન ઉપર કંટ્રોલ હોય તો થાય. ઋષિ મુનિઓ પાસે વાત કરતા, આવી બધી સ્થિતિને પામેલા એના પાસે વાત છે. આ બધાય હાઈલી ફિલોસોફિકલ વચનામૃત છે, સારંગપુરના લોયાના ચોઈસને લઈને જતા મળે. કાયમ સમયાને મહાપ્રસાદ નથી વેચાય, આય આપ્યું છે. રેર થિંગ ઇઝ ધીસ વચનામૃત. ઘાટ સામું જોતા જોતા જ્યારે ઘાટ બંધ થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિ. આપણે તો એમ કહેવાનું મહારાજ આ ઘાટ છે એ તમે બંધ કરો ભાઈ સાહેબ. ધેટ ઇઝ વન સ્ટેપ અપ. કે આજે ગડમથલ ચાલે છે તમે બંધ કરો. સુમરન મેરા હરિ કરે મેં પાવા વિશ્રામ. બ્રહ્માનંદ સ્વામીને કીધું મહારાજ જાઓ તમે કાશી જાત્રા કરી આવો. સજા મહારાજ એવી દેતા, કોઈક વાંકમાં આવે કે આમ કઈ આવે, કોઈક પ્રાયશ્ચિત લેવા જાય. મહારાજ આવું થઈ ગયું છે, પ્રાયશ્ચિત આપો. મહારાજ કે કાશી જે આવો. ત્યાંથી ગઢડા નીકળી સીધા જેતલપુર સુધી આવે, અમદાવાદ પાસે જેતલપુર. રામદાસ સ્વામી કે તમારું પારાશિત પૂરું થયું, જાઓ પાછા ગઢડા. મહારાજ એક સાથ કરતા ભલે જે બ્રહ્માનંદ સ્વામીને કીધું જાઓ તમે કાશી જાઓ. શું હતી આની ખુમારી? બ્રહ્માનંદ મિલે સહજાનંદ કોમ ભ્રમત બન કાશી. ને હું સહજાનંદ ઉપાસી. રાજી થઈ ગયા મહારાજ. કાશી છે જાઉં ટાટિયા તોડતો એને કે તમારા પગમાં ન પડી જાઓ, માફી માગી લઈશ. કોણ ભ્રમત બન કાશી? ને હું સહજાનંદ ઉપાસી. આ જ છે તીરથ જાત્રા બાત્રા બધું રુડિમેન્ટરી સ્ટેજમાં છે. મહારાજનું પ્રસાદ એનું સ્થાન છે, એટલે એકવાર જાય બે વાર જાય, ઈચ્છા થાય ને જાય, એ નોખી વાત છે. પણ એમ નહીં કે આવું કંઈક થઈ જશે તો પછી ગઢડાજી આવશું, ગોપીનાથજીને દર્શન કરી આવશું. ડિવાઇન મિશનમાં ઓલો સાધુ આવે છે ઢસાના નિમિત્તે, ગઢપુર નિવાસી ગોપીનાથજી મહારાજ, વડતાલ નિવાસી. અરે આ બધા ગાંડા, ખબર નથી બિચારાને, આ વાતની ખબર નથી. આ વાંચ્યું જ નથી, કે વાંચ્યું હશે 10 વાર પણ સમજ્યા જ નથી. અમદાવાદ નિવાસી સાક્ષાત નારાયણ દેવ, ત્રણ એના ને એનાને નોખા પાડી નાખે છે. મોટે ઇગ્નોરન્સ. એના પાસે મારે કથા સાંભળવાની છે, બેસી જાય. કાલ ખૂબ આગ્રહ કરીને કહી ગયા, પછી એમ થયું કે આ બરોબર નથી, તો આવડો મોટો હાર પહેરાયો. ઓલા બધા બેઠા હતા એના ચેલાઓ, સાંભળો સાધુ સાંભળો. મંદિર ગયો તો બધા બેઠા હતા, એને મને કે તમારે કરવી તો કરો કથા, કે અમે આજે ટાઈમ છે એટલે એને કાંઈક કામ હશે. ના ના, આજ કોઈ આવ્યા જ નથી અમારે. જે આખી વાત સાચી કે તમારે જે આવે છે બધું સમજવું. શશિકાંત એક બે પત્તો બતાડ્યો છે, ભગતે બતાડ્યો હશે. આ બે ત્રણ જણા જાય છે, બાકી કોઈ નથી, ભગતે જ બતાડ્યો છે. એટલે મને કે બેસો તમે. ના, બેસીશ નહીં સર, મારે જવું કામ છે. તો ભલે ત્યાં ઓલું ઠાકોરજી પહેર્યું હતું ને, મોટો હાર લઈ વાટશે. મને એમ કે કોકને પબ આવ્યા હશે ને એને પહેરવાનો છે. તો મને કે આવો રમેશભાઈ. તો આખી સભાએ સહજાનંદ સ્વામી મહારાજની જે હાર પહેરાવ્યો હતો, જોકે પાંડેની રાજી પોળા. મેં તો સંકલ્પ બીજો કર્યો હતો મેધાબેનને માટે, એટલે પાંડે સંકલ્પ એટલે કાંઈ. એને અમારા ઘરમાં સૌથી વધુ ધાર્મિક ઈ છે મારી મોટી બેબી મેધાબેન, બહુ બહુ સંતાનો. એને નવું બધું કામ, બહુ મોટા કામ મળ્યા જ બધા, બધું એનું સરખું થઈ જાય મારા પ્રાર્થના. અને એ કરવાની જરૂર નથી, હું છું એના કરતાં મોટી ભગત ઈ છે. કયો ત્યાં ઓલું તાળું માર્યું તું બાર, ત્યાં ક્યાં ને, તો બ્રહ્મચારી હોય તો કહેવાય કે ભાઈ હાર આપો. બાર તાળા મારી, પાછું તાળું આવું નવું તાળું, ત્રણ તલવાર ખેંચે પાછા પૂરી દીધા છે. બારે નવતાર તાળા લગાડી તમે ઈશ્વરને એકલા કરી દીધા. એટલું બધું ખરાબ લાગે છે. ભગવાન અંદર હોય ને બાર તાળા, આખી પ્રોસેસ જ નકામી. એના કરતાં શંકરનું સારું, સરફ પડ્યા કોઈ જાય નહીં પડખે લેવા. આટલા પૂરતું શંકર સારા, નાગ પડ્યા હોય ચારે પણ, ને બાં વળી નસો કરીને બેઠો હોય, લાલા ખોલે તો બાકે મળી જાય. આ દેવ ગયમાં આપણે આ પૂજારીઓ તો ભાગે. શંકરને ત્યાં કોઈની તાળા જ ન હોય. ઘણા અમે પુષ્કર ગયા હતા, અજમેર પાસે છે, કેટલા બધા શંકરના મંદિર છે. બાકી બીજા બધા મંદિર છે સાઉથના, નાના બધાને ઘરના બધે તાળાન બાળાન બધું હોય. આમાં કોઈ નહીં, ગમે ત્યારે ગમે તે ચાલ્યા જાઓ. બહુ હાથ નાખવા જાઓ તો સરફ નીકળે. એ થયો ને કે આ ઉપર ગયો તો ઉપરથી મોટો હાર લઈ, તું તો હતો કાંક કેને કર્યું, સંકલ્પ પૂરો કર્યો એને. બોલો તો રોજ જાય છે આપણે, કોઈ જ હાર નથી પહેરાવતો. આમ જો ડોકા કાઢીને વ્યા જાય છે બધા. પ્રેરણા કરી એ લેવાનું. આપણે કાંઈ છે એમ નહીં, મહારાજની પ્રેરણાથી જ બધું થાય. હાલો, ઘાટ સામુ જોતા જોતા જયારે ઘાટ બંધ થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. આ ધ્યાન કરવાથી ઘાટ બંધ થાય છે. એનાથી વિપરીત બોલ્યા છે મહારાજ. આ તો ઘાટ બંધ થઈ જાય ત્યારે ધ્યાન કરવાનું કીધું છે. તો હું મહારાજની મૂર્તિનું ધ્યાન કરું છું, એ ઘાટ થયો. એક રસ્તો બતાવ્યો છે મહારાજ. જેમ જેમ તમે યાદ કરતા જાઓ ભગવાનને, એટલે ધ્યાન, જેમ જેમ યાદ કરતા એમ કારણ દે બળતું જાય. એટલે સુષુપ્તિ અવસ્થામાંથી તમે જાગ્રત અવસ્થામાં આવો. ને જે ક્ષણિક સંકલ્પ કરીએ છીએ જાગ્રતમાં જ કરીએ છીએ, તો અગેન ગો બેક ટુ સુષુપ્તિ. ક્યાં બધે રામાયણ પડશો. આ યોગની ભાષા છે બધી, વશિષ્ઠ યોગ. રામ બાબો થયો છે હમણાં, એનો યોગ નહીં. એટલે તબિયત સુધારવાની વાત નથી, આ ચૈતન્યને સજાગ કરવાની વાત છે. શું કામ છે 125 વર્ષની આયુષનું? ત્યાં સુધી તમારું હુંપણું રહેશે ને. વાય ડુ નીડ 100 મોર ધેન 100 યર્સ? એ કેસ બધાને 125 વર્ષ સુધી યોગથી થઈ જાય છે. अरे शुद्ध देव देह नहीं, शुद्ध मगज नहीं जरूर है। तो આવી ગયું ને પાછું રહેતા પોલિટિક્સમાં ઘૂસવા માંડ્યો છું। બોલો, ત્યાં તું જો સવા સવારો જીવી ગયો તો આફત થઈ પડશે। હે, એને આપણે બધા પ્રાર્થના કરીએ કે જલ્દી ઉપાડો એને, મારા આ યોગ ભ્રષ્ટ થઈ ગયો છે ને યોગમાં લાવો। એટલે જેમ જેમ વિચાર કરીએ ને એમ એમ બધું ઊંડું ઊંડું થતું જાય। આમાં આ જે છેલ્લી લાઈન છે એના ઉપર તો મને ઘણીવાર વિચાર આવે। પોતે જ બોલ્યા છે, બધાએ ઘાટ સંકલ્પ પડતા મૂકીને, બાપાએ બોલ્યા છે ઘાટ સંકલ્પ પડતા મૂકીને મહારાજને હું તેમાં જોડાવું ના, એમ કહે છે કે આવું બધું થઈ જાય પછી। વિપરીત છે એક જ છે, દેખાતું નથી મને ક્યું છે ખબર નથી આવતી। કંટાળો હોય અરે ઘાટ સામું જોતા જોતા જયારે ઘાટ બંધ થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અને જ્યાં સુધી ઘાટ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી તો સંકલ્પ સામું જોઈ રહેવું પણ ધ્યાન ન કરવું। ઈ જ બોલ્યા ને, કેટલું ડિટેલથી મહારાજ ગયા છે, ફટ બદલી નાખ્યું। બદલું નથી, એને મૂળ વાત કીધી છે। આનો અર્થ થાય કે આપણો સંકલ્પ બંધ થાય ત્યારે ધ્યાન કરવું, ના એમ નહીં। યુ સ્ટાર્ટ ડુઈંગ ઇટ, જ્યાં સુધી એટલે જ્યાં સુધી મહારાજનું પ્રત્યક્ષપણું ન સમજાય, પરોક્ષપણું ન સમજાય, મહારાજ સાક્ષાત ન સમજાય। આ બધા ફરક છે એક એક શબ્દમાં, પ્રત્યક્ષ પરોક્ષ અને સાક્ષાતમાં ઘણો ફરક છે। અને આપણે તો હથેલોમ પડે એટલે આમ મહારાજ, એ સાચું ધ્યાન। આમ દેખાઈ જાય એ મહારાજ નહીં, એ ભૂલાઈ જાય। प्रतिलोम पड़े जो देखाना हो कोई तो भुलाई नहीं। आज पाछी बे लाइन घाट सामू जोता जोता जયારે ઘાટ બંધ થઈ જાય એટલે મને આ અમેરિકા મોકલવાની એટલે એમ થતો કે ક્યાં સમજે બિચારા, એટલા બધા રૂડિમેન્ટરી સ્ટેજમાં છે, સારા માણસો છે, એટલું જ સમજુ છે એ કહેવાય જ નહીં। આ બધા આ આગ્રહ કરે છે, નાના એ બધા છે કે રહેતા રહેતા કારણ બધું તો કારણ સત્સંગનું કારણ છે। આ જે અમારી વાત થાય છે એ તો એકદમ ડીપ છે। કેટલા ક્યાં સમજાય આ બંધ થાય ને પછી ધ્યાન કરવું, એમ કરતા કરતા કેટલા સમજ્યા। આ બધા વાંચે છે એકો એક, they can't go deep। ઘાટ સામું જોતા જોતા જયારે ઘાટ બંધ થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અને જ્યાં સુધી ઘાટ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી તો સંકલ્પ સામું જોઈ રહેવું પણ ધ્યાન ન કરવું। પણ સંકલ્પ સામું જોવું એ ધ્યાન રાખીને જોવાય છે। સંકલ્પ સામું જોઈ રહેવું સહેલું છે। દાદરો ચડતા હોય આપણે, ખૂબ મોટા પગથિયા છે, 200-300 પગથિયા, આપણા મંદિરમાં 20-25 કે એવી હશે, ત્યારે ત્યારથી જ મહારાજનું ધ્યાન ચાલુ થઈ જવું તો પગથિયાનો થાક જ ન લાગે, એવી સ્થિતિ આવી જાય। પહેલે દિવસે ન થાય એવું। એટલે મહારાજે કીધું કે ડગલે ને પગલે, હાલતા ચાલતા, ખાતા પીતા, સૂતા જાગતા, દરેક ક્રિયામાં મહારાજની મૂર્તિનું અનુસંધાન રાખીએ, એ સંકલ્પ સામું જોયું કહેવાય। સંકલ્પ સામું તો શું જોવું, સંકલ્પ ક્યાં દેખાય? ઘણા સંકલ્પ શું ખબર જ નથી। બોલો આપણે કઈક સંકલ્પ થાય ને મોટા પુરુષને લગતો, એ એને ખબર પડી જાય। भाई ने खबर पड़ी जाती अपने कई संकल्प करिए एमना विषय तो भाई अच्छी गया था ठीक नहीं जाए त्यार पेलू के मन बरोबर थे ठीक है मारी तबियत सारी है कि आपने मुझे कहा सूता से मारी तबियत सारी है પછી શબ્દ વાપરે ભાઈ પ્રેરણા કરી ભાઈ શું મહારાજ જ હોય આવા બધા આ સ્થિતિને પામેલા હોય એમાં રહીને મહારાજ ક્રિયા કરતા હોય વ્યતિરેક સ્વરૂપના અવતાર કહેવાય બાકી બધા અન્વય સ્વરૂપના અવતાર આ વ્યતિરેક સ્વરૂપના અવતાર અરે संकल्प सामू जोई रहेवू पण ध्यान न करवू अने जे बहार स्थूल देहने विषे पंच ज्ञानेन्द्रियो छे ते ज्यारे पोतपोताना विषयसामा जाय छे त्यारे विचारने बे प्रकारे करवू पाछो वांचो अने जे बहार स्थूल देहने विषे पंच ज्ञानेन्द्रियो छे ते ज्यारे पोतपोताना विषयसामा जाय छे त्यारे विचारने बे प्रकारे करवू बे प्रकारे करवू विचार ज नहीं आवतो तो एक ना बे प्रकार ने पाछे पांच प्रकार ना शू करे पांडे वाँची लाइन पाछी थॉट व्हाट इज थॉट इज अ व्हीकल ऑफ इमोशंस थ्रू लैंग्वेज इट इज बीइंग डिस्प्लेड तमे दयाळु छो ए अंदर थी थॉट छे वाणी द्वारा कही दू छो तमे दयाळु छो तमे सारा देखाव छो तमे फलानो देखाव छो आज मने एक बहुत सरस एसएमएस हसवा जो ऊपर याद आयो यू आर हैंडसम यू आर इंटेलिजेंट यू आर वेरी रिच यू आर एक्सेलेंट यू आर गुड फ्रेंड पछी एक लाइन लखी प्लीज इन्क्वायर हू स्प्रेड दिस ह्यूमर ड्यूरिंग एप्रिल એને આટલું બધું કીધું મારો ફ્રેન્ડ સાબુજી કરીને એને આ મોકલાય એના ઉપર કોઈ આવ્યો છે મને મોકલાવી દીધો કે તમે આવા છો બધા ભલા 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 આટલા બધા સારા છો તમે હેન્ડસમ છો પછી તરત જ પ્લીઝ ઇન્ક્વાયર હુ સ્પ્રેડ ધીસ રૂમર ઇન એપ્રિલ આ બધું ખોટું છે એમ ક્યાં વિચાર પકડશો તો આટલું બધું કીધું આપણે એમ થઈ જાય કે વાહ તમે હેન્ડસમ છો બરોબર નીચે આવી ગયું કે આ કોઈ અફવા છે આ કોને ફેલાવી તમે તપાસ કરો આ વાત સાચી નથી એક્સલન્ટ આજે જ આવ્યો હતો બધે પછી નહીં તો એ ખાલી સુશીલ કા સાબુજી લખી દે એનો ફોન છે આ લખે કોલ મી એટલે મેં તરત ફોન કર્યો કે મને ઓલું આવડતું નથી એસએમએસ કરતા મેં ફોન કર્યો બધું આખી બધી વાત છે ને રૂમર નથી વાત સાવ સાચી છે મેં એટલો હૈસો કે આ તો એના કરતા ચડી ગયું તેમાં તે જે ઉપર બધું લખ્યું છે એ વાત સંપૂર્ણ તો સાચી છે જરાય રૂમર નથી બી કેરફુલ વિચાર કેને કહેશો તો વોટ વિચાર આ વિચાર એને તો મજાકમાં લખ્યું હતું કે કોને અફવા ફેલાવી છે તમે તપાસ કરો એપ્રિલ મહિનો છે એટલે મેં કીધું એને પાછું બધું આ જરાય અફવા નથી વાત સંપૂર્ણ સાચી ઇટ્સ અ ફેક્ટ પછી આ તો મેં મોકલી તો એના કરતા સારી જોક નીકળી છતાં મેં તને જોક લાગતી હતી જોક પડી વાત સાવ સાચી કઈ મૂકી દીધો પેપર હાલો અને જે બહાર स्थूल देहने विषय पंच ज्ञानेन्द्रियो छे ते ज्यारे पोतपोताना विषयसामा जाय छे त्यारे विचारने बे प्रकारे करो एक तो जे विषयने आकारे इंद्रियो थया होय ते विषयने आकारे विचार करवो आ शुं छे स्पर्श शुं छे भूख शुं छे दृश्य शुं छे द्रष्टा शुं छे ए विचार करो जेने आकारे थई गयो होय तो एटलो बधो आकार जड़ थी जाए तो फटाफट ई ज रही पी દેહ બુદ્ધિ વાળા અડધી રાતે ઉઠાડશો તો સુસુપ્તિમાં છે, એકદમ ગાઢ નિંદ્રામાં ઉઠાડશો કોણ આપણે પૂછે તો તરત જ પોતાનું તરત જ જાગૃતમાં આવ્યો નથી હું પણ આવી ગયો, હું રમેશ. એટલે ઘણા તો ખાલી સુતા કે મૂરખ તોય ઉઠી જાય. ધેટ ઇઝ ડિફરન્ટ. કારણ કે ખબર છે કે આ મૂર્ખાઈ છે. બાકીના બધા જે સુતા હોય તો યા પાછળ જતો મને નથી કીધું, એ એવા જ મૂરખ. હલો, એક તો જે વિષયને આકારે ઇન્દ્રિયો થયા હોય તે વિષયને આકારે વિચાર કરવો, અને બીજો તે ઇન્દ્રિયોના ગોલકને વિશે જે જોનારો દ્રષ્ટા છે. ગો એટલે ઇન્દ્રિયવાચક છે, એટલે ગો એટલે તેજ પણ થાય. ગો, ગોલોક, ગૌલોકની ગો તેજવાચક શબ્દ છે. એમાં જે દેવતા છે એટલે એના અધિષ્ઠાતા દેવ વરુણ એટસેટ્રા એટસેટ્રા. ઇન્દ્રિયો પાંચે ઇન્દ્રિયના પાંચ દેવતા છે. મહારાજ એ બધા કાઢી અને સૂર્ય, શંકર ને ગણપતિ એ બધા દીધા. હજી બાપા એ કહેતા મહારાજને હૃદયમાં પધરાવી દો એટલે બધા દેવતા ઉઠી જાય. એટલે પાંચે ઇન્દ્રિયો દેવતા ઉઠી જાય એટલે પોતે દેહરૂપ છે જ નહીં એ થઈ જાય. તો પોતે દેહ નથી, મહારાજને તેજરૂપ છે માનવું એટલે બધા દેવતા ઉઠી ગયા. હાલો, એમાં કાંઈ એને ઘંટડી વગાડીને ઉઠાડવાની જરૂર નથી, એની મેળે ઉઠી જાય. ઇફ યુ થિંક ધેટ, પછી ન થાય. ચાલો, અને બીજો તે ઇન્દ્રિયોના ગોલકને વિશે જે જોનારો દ્રષ્ટા છે તે દ્રષ્ટાને આકારે વિચાર કરો. દ્રષ્ટાને આકારે વિચાર કરો. જોનારો જે જીવાત્મા એના આકારે વિચાર કરો. કેવી રીતે કરશો? એ કોનું સરખો સૂક્ષ્મ છે, પણ અજ્ઞાન આવરણ લઈને પોતે આ એ રીતે આપણો વિચાર કરવો. હલો, અને પછી વિષયને આકારે ને દ્રષ્ટાને આકારે એ બે પ્રકારે જે વિચાર છે તે એક થઈ જાય છે. એ બે પ્રકારના વિચાર દ્રષ્ટા અને આકાર એક વિચાર થઈ જાય. વિચાર કરતા કરતા ખબર પડી જાય કે તો આવું છે, એ એક વિચાર થઈ ગયો, જ્ઞાન થાય. પછી તે વિષયમાંથી વૃત્તિ અતિશય તૂટી જાય છે. આ વિચાર આવે પછી રે જ નહીં. આમાં કઈ ઉંમરનો બાદ નથી. 80 વર્ષનો હોય ને આ વિચાર ન કર્યો ને ભલે ભક્ત બહુ સારો હોય. આપણી તકલીફ એ જ છે, આપણે અશક્ત ને ભક્ત માને બેઠા છે. શરીરથી કાંઈ ન થઈ શકતું હોય કે ભક્ત સારો બેઠો, આસ્તે આસ્તે મંદિર જાય. જયારે જોર હતું ત્યારે ગયો જ નહીં. બોલો, પછી તે વિષયમાંથી વૃત્તિ અતિશય તૂટી જાય છે. એમ વિચાર્યા વિના જો બળાત્કારે કરીને વિષયમાંથી વૃત્તિને તોડે તો તે વૃત્તિને વિષયમાંથી પ્રીતિ મટે નહીં. આમ છોડી રાખ્યું એ બધાએ આગળ એડ કરીને વૃત્તિ હોય કેશ મૂકે કાળપ, પણ મન કાળપ મૂકે નહીં. વાળ ઘોડા થઈ જાય, મન એવું ને એવું હોય. આ વિચાર ન પકડો હોય ને આપણે બધાને એવું શીખવાડે ગટપણે ગોવિંદ ગુણ ગાશું, મોટો થશો ત્યારે ભગવાન બચશો, મને કરી લ્યો. નોટ ધેટ. ત્યારે એ વિચાર જ ના આવે. જેમ મન અશક્ત થઈ ગયું છે, બુદ્ધિ અશક્ત હોય. યુ કાન્ટ થિંક ધેટ. એકલું બોડી જ નથી થતું, અરે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ સૂક્ષ્મદેહ પણ નિર્બળ થતો જાય ધીરે ધીરે ઉંમર પ્રમાણે. આ તો ધગધગતો અંગાર છે. યુ કેન કેચ ઇટ વેન યુ આર સ્ટ્રોંગ. શિથિલ થઈ ગયો હોય એમ ના આવે. ચાલો, જો બળાત્કાર કરીને વિષયમાંથી વૃત્તિને તોડે તો તે વૃત્તિ અને વૃત્તિને વિષયમાંથી પ્રીતિ મટે નહીં, અને જ્યારે વિચારીને વૃત્તિને પાછી વાળે ત્યારે તે વૃત્તિ પાછી વિષયમાં જોડાય જ નહીં. માટે જ્યાં સુધી ઇન્દ્રિયોની વૃત્તિને વિષય સન્મુખ પ્રીતિ હોય ત્યાં સુધી કૃષ્ણ તેન તક્તેન ભુંજિતા ગીતામાં કીધું ત્યાગીને ભોગવું, પછી ભોગવતો હોય તોય એટલો રસ ન હોય ને એમાં. બાકી બધા રસ આસક્તિને લઈને જમતા હોય. મહારાજ જમતા હોય કે મોટા મુક્ત જમતા હોય, રસાસક્તિ ન હોય, આસક્તિની રસમાં પણ દેહ રાખ્યો છે એને અમુક રીતનું ઈંધણ જોઈ એ પૂરતું લેતા હોય. જ્યાં સુધી ઇન્દ્રિયોની વૃત્તિને વિષય સન્મુખ પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાનનું ધ્યાન કરવું નહીં, ને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર થાય ત્યારે ભગવાનનું ધ્યાન કરવું. એટલે બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરો ને એટલે કીધું છે ત્યારે ઊંઘમાંથી ઉઠ્યા હોય એટલે લગભગ નિરાશ થઈ ગયો હોય, અને એ કાળ એવો છે બ્રહ્મ મુહૂર્ત, નામ જ બ્રહ્મ મુહૂર્ત છે, ત્યારે ભગવાનનું ધ્યાન થાય ઉત્તમ અવસ્થા છે. બાપા એ સમજાવ્યું કે રાતના 2 વાગે ઊંઘ ઉડી જાય પછી સૂવું જ નહીં. સૂવો તો તમે જાણી જોઈને સુસુપ્તિમાં જાઓ છો તો ધ્યાન ન થાય. તો ધ્યાનનું બળ એટલું જબરજસ્ત છે કે તમે રાતના 2 વાગે ઉઠી જાઓ ધ્યાન કરવા માંડો, ધ્યાનનું બળ જ એટલું છે ધીરે ધીરે કરતા કે પછી તમને ઊંઘની ચિંતા જ ન રહે. પણ દેહ છે એટલે અમુક કલાક ઊંઘ આવે એટલે ગમે ત્યારે સૂઈ શકાય. ઘણા એવા હોય છે ને કે ભાઈ ઊંઘ જ ના આવતી હોય, પછી ઓલી શું કહે ને સ્લીપિંગ પિલ્સ લઈ લે, પણ ઘસઘસાટ ઊંઘ આવતી હોય ને રોજને લેવાની ટેવ હોય નેમની. હવે નેમવાળા આવા બધા જગાડીને કહે તમારી ગોળી થઈ ગઈ. અરે પણ સુઈ ગયો છું એટલા માટે ગોળી છે, એને જગાડીને ગોળી આપી દે, લ્યો આ રહી ગઈ. બાપાએ લીલા કરી હતી એકવાર, બાપાને ઉધરસ ને બહુ આવતો તો, ઊંઘ ના આવે, ઉધરસ આવે તો મોટી વાઈ થઈ ગઈ હતી, ભૂજ ગયા હતા બાપા. તો ઉધરસ આવતી હતી, પુરાણી સ્વામીને થયું કે એના કરતા ઓલું સૂંઠ ને મધ ખાંડીને ચાટણ કરી આવ્યા વાટકીમાં, બાપાના આદેશ ગળામાં સૂંઠ ને સ્ત્રી. બાપા સુઈ ગયા હતા. આ સ્વામીએ પોતે મને વાત કરી. સ્વામીની ઉંમર નાની, 25-30 વર્ષ. સ્વામી નાની તો હી વોઝ નેવર યંગ ઓર ચાઇલ્ડ, મુક્ત હતા. એ ઉભા રહ્યા વાટકી લઈને, બોલો પડખે બેઠા હતા મોતીભાઈ સોની, એને બાપાને જગાડ્યા, ઊંઘી ગયા હતા. બાપા આ પુરાણી ઔષધ લઈને આવ્યા, પાછા ઔષધ બોલ્યો, દવા કે ચાટણ એવું ન બોલ્યો, ઔષધ. આ બધા ડોડા એવા હોય. બાપાને જગાડ્યા, બાપા કે માંડ ઊંઘો તો જગાડ નાખ્યો કે ગાંડા જો કે આ પુરાણી ઔષધ કે 5માં પડ્યો પુરાણી. બાપાને કેની ચિંતા હોય. પછી બાપા દયા આવ્યો, લાવો પુરાણી લાવ્યા છો, લાવો ચાટી લઈ, ઊંઘ આવતી હોય તો આને ઊંઘની સિઝન શું માન. ઓલા જે ભક્તો હોય ને દોડાયા, બાપા આ પુરાણી ઔષધ લાવ્યા છે, એક થપ્પડ ચડાવી દેવી છે બાપાએ ત્યાં ઉઠી. હા એ ભગત એવું બધું ઉઠાડી ઘસઘસાટ ઊંઘતા ને ઉઠાડીને સ્લીપિંગ પિલ્સ બાકી રહી ગઈ છે. અરે મૂકી દે ભાઈ, ઊંઘી ગયો છે. આ રીતે બધાએ આપણે ધર્મ શીખડાવવા માંગે. આ બધા આડે રસ્તે ચડાવવા માટે થઈને मंदिर में ले गया कि भाई सीधे रस्ते चढ़े। ये एवी रिचुअल्स में नाखी दिए तमने कि तमे तमारी मेळेजी करवाना थी भूलीने ई के प्रमाणे करो। आखी रॉन्ग प्रोसीजर। आ मोटो दाखलो छे। आ बेठो छे रमेशनो छोकरो। ई जाओ तो बाळ संस्कार मंडळ कोको ચોપડી લઈ આવે, કોકર દફતર લઈ આવે, કોકર ગિફ્ટ ગણી આવે, બોલવામાં જબરો છે। મને આને કીધું કે આજે આવતો બધું આ બેન્ડ વગાડતો થઈ જશે, કાઢે નહીં ત્યાંથી। આજે એન્જિનિયર છે, ઉનામાં સર્વિસ કરે, 25,000 પગાર છે। ડોલા બધાય કરોડપતિના છોકરા બધા બેન્ડ વગાડ પાપા 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 આવું શીખવાડે। એવું તો આમાં કાઢે ને બંધ થઈ જાય। આને જ સમજાવે પેલા નીકળ પેન્સિલ દઈ દે, ઇન્ડિપેન્ડ દઈ દે, આવું બધું દઈ દે। એ કોઈક ને દે પાછા, પેલું બીજો ત્રીજો ને એ કોઈક ને દે તો લાઈવ આવે કોઈક ભગત એવા। નોટ ધેટ મંદિરમાં જેવું જેટલું ગુના રહી કરતા ગુનાકારી છે। જો આ સમજણમાંથી નીકળી જાય તો આ દેહ પૂરતું બરોબર છે, ચાલો બધું પતી। પણ આપણે તો આ જન્મો જન્માંતરની પ્રાપ્તિ કરવાની છે, ત્યાંથી અમુક જ ચીજ લેવાય। હું તો શીખડાવી છે આજ કેટલાય 1000-1500 પાછા જમાડ છે। આજે બપોરથી તૈયારી કરી રહ્યા છે રસોઈ દીધી। તમે તારે જ્યાં જો સાતના ભગત રકમ ક્યાં રાંધવું, હા જ્યાં જ્યાં પાસે છે તો એટલો જ લાભ લે। જવાનો જ હશે, જવાનું કેમ આવ્યો છે એટલે એને લઈ જાજે। હે એ તો 8 વાગ્યા પછી હશે ને, વેલું પૂરું કરીએ। તું કે જવું જ તારે? હું કદાચ જાઉં, આવ્યો છે ને કે દર્શન કરાવી જાય। રવિવાર છે, ટ્રાફિક ન હોય। હાલો, જયારે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર થાય ત્યારે ભગવાનનું ધ્યાન કરવું, અને જયારે બહાર સ્થૂળ દેહમાં દ્રષ્ટા વર્તતો હોય ત્યારે ચોખ્ખો વિભાગ કરી રાખવો। જે જયારે સ્થૂળ દેહમાં વર્તવું ત્યારે સૂક્ષ્મ દેહના ઘાટ સામું તો જોવું જ નહીં, અને જયારે સૂક્ષ્મ દેહ ઘાટ સામું ત્યારે સ્થૂળ દેહના ઘાટ સામું નહીં જવાય। બોલો, અને જયારે અંતઃકરણ એમ વિચાર કરતા એ તો થયા કરશે। મન છે એ સંકલ્પ વિકલ્પ કર્યા કરશે। વી હેવ નથિંગ ટુ ડુ વિથ ઇટ। બહુ સ્ટ્રોંગ સંકલ્પ કર્યો હોય તો આ થાય, એ કોઈક ન થતા હોય। હલો, અને જયારે અંતઃકરણ સન્મુખ જોવું ત્યારે સ્થૂળ દેહને વિસારી દેવું, અને દ્રષ્ટાને ને દ્રશ્યને મધ્યે જે વિચાર છે તે વિચારે કરીને એમ સમજવું જે દ્રષ્ટા અને દ્રશ્ય તે અતિશય જુદા જ છે। દ્રષ્ટા અને દ્રશ્ય કોણ દ્રષ્ટા છે? જીવાત્મા। દ્રશ્ય એટલે આ તો વેદાંતિઓ બધા દેહને જ દ્રશ્ય કહે છે। કોઈ પણ દ્રશ્ય જુદા જ છે। એ તો જ્યારે ચિત્તમાં મહારાજનું ચિંતન થાય, બુદ્ધિમાં મહારાજનો જ નિશ્ચય થાય, મનમાં મહારાજનું જ મનન થાય, અને અહંકાર એટલે હું એના મહારાજના તેજરૂપ એટલે મહારાજના સ્વરૂપના જ્ઞાનરૂપ એવો હું છું। આઈ નો ઇટ, I feel him. Even if I don't feel, he is there. આવો જ વિચાર આવે, એ વિચાર દૂર કરો। જાગ્રતમાં થાય, રહેતા રહેતા જાગ્રતમાંથી સ્વપ્નમાં જાય, સ્વપ્નમાંથી સુષુપ્તિમાં જાય। ત્રણેય અવસ્થામાં એને અખંડ મહારાજની અખંડ સ્મૃતિ। એ સૂતા હોય, નારાયણભાઈ સૂતા હોય, પણ એ મહારાજની મૂર્તિમાં લીન હોય। એ ક્યારેય મનના સંકલ્પ કર્યા કરતા હોય। જે દ્રષ્ટા અને દ્રશ્ય તે અતિશય જુદા જ છે। મને એકવાર અમદાવાદ ગયો હતો ત્યારે વાત કરતા કરતા 1:30 વાગ્યું, 1:30-1:45। હું ને ભાઈ બે જ વાત કરતા હતા। પછી લીલાબા આવ્યા, કે હવે તમે ઠાકોરજી જમાડો કે પછી ક્યારે જમાડશો, મોડું થશે, ચાલો મને ચાલો તમે ખાવા. મને ખબર હોય કેટલું રાંધતા, તે લેલાબા પોતે રાંધતા, એક બે રોટલી કરતા, એટલું કરતા. મને કે હાલો હાલો જલ્દી ખાઈ લીધું. ના ભાઈ હું તો નથી કીધું, એને કહેવાય તો નહીં ખોટું બોલે કે ખાઈને આવ્યો હું તો પછી કાંઈ તમે જમી લ્યો. મને કે તમે જાઓ જમી આવો. એને ખબર નથી હું ક્યાં જમું છું. હું સામે ખમણ ખાઈ આવ્યો જઈને. એ કે 15 મિનિટમાં પાછા આવો. કોઈ દે આવે, એ 15 મિનિટમાં આવી ગયા. હું 2 ખમણ ને એક ચા પી સામે જ હોટલ ખૂણામાં એક પાછો આવી ગયો. બધો 15 મિનિટ હું પહોંચી ગયો પાછો. એ નતા જાણતા, બધું જાણતો હોય, એને પાછું ખોટું બોલાય જ નહીં. ના ભાઈ જમીને આવ્યો છું કે ક્યાં જઈ ગયો એને બધી ખબર, છતાં એ ઇગ્નોરન્સ બતાવે કે જમીન આવ્યો. સારું સારું તો હું જમી આપું. એ નહીં જાણતા, કલાકો કલાકો બેસતા. જે દ્રષ્ટા અને દ્રશ્ય તે અતિશય જુદા જ છે એમ સમજીને દેહના ભાવ તે દેહને વિશે હોમવા, દ્રષ્ટા જે ચૈતન્ય તેના ભાવ તે ચૈતન્ય વિશે હોમવા. અને બાળ, યૌવન, વૃદ્ધ, સ્થૂળ દેહના ભાવ કહેવાય. બધા જીવવું મરવું એ સર્વે દેહના ભાવ છે, તે આત્માને વિશે માનવા જ નહીં. અને અછેદ્ય અભેદ્ય અજર અમર જ્ઞાનરૂપ સુખરૂપ સત્તારૂપ એ જે સર્વે આત્માના ભાવ છે તે કોઈ કાળે દેહને વિશે સમજવા જ નહીં. સમજવા જ નહીં. એ ગુણ તો આત્માને વિશે જ સમજવા. અને એવો જે વિચાર તે જ્યાં સુધી ગાઢ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી મૂકવો નહીં. રોજ એક ઘાટ બંધ કરવા છે એ વિચાર, એ એક વિચાર ઘાટ છે. પછી એવી સ્થિતિ થઈ જાય પ્રેક્ટિસથી, 4-6 મહિનામાં થઈ શકે એવું, એટલા સમય લાગે. આ રેગ્યુલરિટી, નિયમિત, એ બધું કાઢી નાખો. એની મોમેન્ટ, એની ટાઈમ યુ કેન બી વિથ ધેટ. ચાલો સવારના વહેલા ઉઠીને નાઈધુલ પૂજા કરીને બેઠા છે. ગોપાલંદ સ્વામીને, ગુણાતીતાનંદ સ્વામીને, કૃપાનંદ સ્વામી રાતના 3-4 વાગ્યા સુધી મહારાજના સ્વરૂપની જ બધી વાત કરતા હોય, વેદાંતની ને એવી બધી વાત, અઘરી વાત હોય. એટલે બધી લખાણી નથી, એટલે રાત દિવસ જેવું શું કાંઈ નહીં. એ ન્યાય વિના જમી લેતો હોય, કાંઈ નહીં. એને ઊંઘા જ નથી રાતના, બોડી વાઇઝ પણ ઊંઘા નથી. એને સવારે વહેલા ઉઠીને નિત્ય નિયમની શી જરૂર છે? રાતના 4-4 વાગ્યા સુધી નિત્ય નિયમ કરતા હોય. બાકી બીજા બધા હતા સાધનિક દર્શન કહેતા, જો ને મસાણિયા ભેગા થયા, આખી રાત વાતું કર્યા કરે. અરે ભગવાનની વાત કરે છે, આખી રાત વાતું કર્યા કરશે. સવારે નાયા ધોયા વગર કે ભગવાનને યાદ કરે, નાઈ નહીં ભગવાનને યાદ કરે, એવું કઈ જરૂરી છે? મહારાજે તો પ્રેમાનંદ સ્વામીને કીધું, સુખમુનિને કીધું, એમ છે કે એકવાર કાવ્ય લખતા 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 મોડું થઈ ગયું, હરેનો અવાજ થઈ ગયો. ત્યાં તો એક વાર રસોઈ થતી બીજે દિવસે. સુખ સ્વામી તો આખું ખરડા પાંડે જ લખાવડાવ્યા બધા, આખો આને લખાવતા. મોડું થઈ ગયું બિચારું, ત્યાં 9 વાગ્યામાં હરે થઈ જાય. એટલે વિચાર કરવા માંડી ગયા, કેવી રીતે જાવ, હજી નાવું ધોવું બાકી છે, પૂજા બાકી છે. મહારાજ તરત જ એ તો એનું જ ધ્યાન કરતા હતા ને, એનું જ કામ કરતા હતા. સુખમુનિ શું વિચારો છો? અમે કોક વાર નાયા વગર ખાઈ લેતા, જાઓ જાઓ જમી આવો. પણ બાકીના જે હતા ને શુદ્ધ પરિસ્થિતિ મહારાજનું આચમન કરે. અરે દોઢ ડાયા થાવ, મને સુખ મને કાંઈ કરવાની જરૂર નથી. જે 24 કલાક મહારાજની હાજરીમાં એના પીએ તરીકે રહેતા, તેને શું કરવાનું? એના ઉપર નહીં કરે એટલે દયા ખોટા બધા. હાલો આમ બિચારા સારા છો એ બધા, આટલું કરે છે એ ભલે બાકીનાનો અવગુણ લેતા પણ આટલું કરે છે, સારું કરવું જોઈએ. આઈ હેવ નથિંગ અગેન્સ્ટ ધેમ. હું નથી કરતો કે હું કોઈની પરવા નથી કરતો, એને નથી બધા પરવાલેસ થઈ જવું જોઈએ. રાખજો, મોટાનું માન રાખવું, એ બધા ગુણ છે. આવા મોટા જે હોય, નારાયણભાઈ જેવા મોટા હોય કે સ્વામી જેવા મોટા, એને શું સલાહ દેશો તમે? સુતા જ રહેતા તમારા જોગી સ્વામી, ઊભા જ નહોતા થઈ શકતા બિચારા. શું એ બીમાર હતા? કેટલા બધાને સેવાનો લાભ આપ્યો. એ દેહધારી હોય જ નહીં આવા મોટા. નારાયણભાઈ શું બીમાર હતા? પણ બીજા બધા કેમ આની સેવા કરી જાય તો એના કર્મ બળતા જાય. એટલાય જન્મના કર્મ ભેગા થયા હોય ત્યારે દેહ આવ્યો હોય, ચાળી રાખે સંકલ્પ માત્ર, એવા સમર્થ હોય. અમે ગયા હતા ભુજના બંધ, ભુજ મંદિરના મંત, તો હીરાભાઈએ કંઈક રસોઈ બસોઈ આપી હશે, બળદિયા હતા. અમે ભાઈ કે ચાલો તમે હારે, તો હું, ભાઈ ને હીરાભાઈ. હીરાભાઈની ગાડી હતી એટલે ભુજ ગયા. હીરાભાઈને તો બધા સાધુઓને મળવું હોય, કોઈકને કોઈકને કાંઈક હિસાબ હોય, કોઈકને કાંઈક હોય, એ બધું કરવું હોય. બધે મને ભાઈને બેસાડી, તમે બેસો મહંત સ્વામી પાસે, હું આવું છું. એટલે એને હિસાબ લેવો હોય, બધો હિસાબ લેવા ગયા. મહંત સ્વામી કંઈક લખતા હતા, સારા સાધુ બિચારા. હમણાં આના પહેલાના જે મહંત હતા ને, એ તો લખતા હતા કંઈક. પછી એમ થયું કે લખવું બંધ કરીને જ્ઞાન દેવા માંડી ગયા. મારા જવાનું જ્ઞાન દે તો વાંધો નહીં, ભાઈને કહે ભગવાન ભજો છો, વિશેષ ભજો, આપણે નાટક ચાટક જોવા નહીં કે હોટલનું ખાવું નહીં. અરે ભાઈ, તું મોઢું તો જોવાનું બંધ થઈ જાય તો આવા થઈ જાય છે, સામૂહ ન જોવા. જેમ બધાને આવતા હોય ને કચ્છી, બધા હલડ, એટલે જેમ કે આને કહેવા માંડી ગયા, આપણે હોટલમાં ઘરે ખાવાનું નથી બનતું, બને તો ભગવાન ભજો છો, વિશેષ ભજો. મહારાજ, આપણા ધણી એ છે, આવી બધી સારી વાત કરીએ પણ કેને કેસ તું? એ જે મૂર્તિમાંથી બહાર જ નથી નીકળ્યા, એ પાંડેને જ કહેતા હતા. મને થયું આ મારા સામું જોયો તો હું કહું, મેં કીધું કહી દઉં એને, તમે આનો સામું તો જોયું એકવાર, બોલતો બંધ થઈ જાય. એટલા ભાઈ તેજસ્વી હતા, ચહેરોમાં જગારા જ મારતા, શાંત ચિત્ત. આંખ ખોલીને આપણા સામું જોયે તેમ લાગે કે ઓહો, જોયા જ કરે. આની આ સલાહ, હોટલનું ખાવું નહીં, આપણે ચા નાસ્તો એવું છે, પીવું નહીં. આપણે શું છે, ઘરે દૂધ નથી પડતું? અરે, મને એવું થયું. પછી ભાઈને મેં કીધું, ભાઈ તો વિચાર આમ દેખાય, એટલા દયાળ, થોડું સામું ન જોતો એમને બોલ્યા જ કરે છે, આપણે કરવું નહીં. પછી ભાઈ રહેવાનું, એટલે ભાઈ બોલ્યા, સ્વામી, હું તો દેહધારીને કોઈ દી સિનેમા નાટક મેં નથી જોયું, હું ચા દૂધ કાંઈ પીતો જ નથી. તમે કંઈક મૂર્તિની વાત હોય તો કરો, એના પછી નથી. પછી મંદિરમાં ઉતર્યા પછી ભાઈ પડી કે આવા બધા આવા જ હોય, આપણે ગુસ્સો તો હોય, એને કેમ ખબર પડે? મને એવી ખીચ ચડી ગઈ હતી, દાદરો ચડીને હું પાછો ક્યાં વાત, તમને કાંઈ ખબર છે કે નહીં? કેને કીધું તમે? ભાઈ કે બધા આ વાત જીવાતમાં હોય, આ વાત હોય, પણ મારા એટલું ભલું કરે આપણે ઈચ્છું. ધીસ ઇઝ ઇઝ ગ્રેટનેસ. આઈ વોઝ ઇન બોડી, ઇન માય માઇન્ડ, સો આઈ ગોટ એંગર. આ તો ગજબ છે, આને કહે છે જે એવા હતા, આવી સ્થિતિને પામેલા, તેને કાંઈ નથી. એ વિચાર, એ વિચાર છે. ક્યારે આવે? હાલો, જ્ઞાનરૂપ, સુખરૂપ, સત્તારૂપ, એ જે સર્વે આત્માના ભાવ છે, તે કોઈ કાળે દેહને વિશે સમજવા જ નહીં. અને એ ગુણ તો આત્માને વિશે જ સમજવા, ને એવો જે વિચાર, તે જ્યાં સુધી ગાઢ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી મૂકવો નહીં. જેમ રાજા હોય તે જ્યાં સુધી શત્રુનું બળ હોય ત્યાં સુધી રાજગાદીએ બેસીને સુખ ભોગવે નહીં, અને જ્યારે શત્રુનો નાશ થઈ જાય અને જ્યારે શત્રુ માત્રનો નાશ થઈ જાય, શત્રુ માત્ર એક નહીં, આપણે કેટલા છે, ઓહો, આ બાહ્ય આંતરિક શત્રુ એ ઘણા છે, એમ આપણે ઘણા છે, એમ આપણે ઘણાના શત્રુ જ છે, એ વિચાર કરવાનો. હાલો, એ નથી થતો કે આપણા ઘણા છે ખબર ગણી નાખ્યા છે, આપણે કેટલા શત્રુ છે એ વિચાર જ નથી આવતો. આ અજ્ઞાન. અને જયારે શત્રુ માત્રનો નાશ થઈ જાય ત્યારે પોતાના રાજ્યના જે વૈભવ છે તેને ભોગવે છે. તેમ એ વૈભવ પછી આત્મા સુખી, આત્મા સાક્ષાત્કાર, એ પોતાના આત્માનો જે વૈભવ છે ત્યારે ભોગવે. કૃષ્ણ યાદ કરતા મોઢામાં લાલી અને આનંદ આવી જાવ. શ્રીજી મહારાજ હરિકૃષ્ણ, એ વૈભવ ભોગવું કહેવાય. યાદ આવે ને નસો આવી જાય, નાઈ ધોઈને નથી આવતો, બોલો અંદરનો જીવડો ચોખ્ખો થાય ને તો આવે એ નસો. મહારાજ યાદ આવે ને તોરમાં આવી જાય. એટલે પ્રેમ છે કીધું, વાલા એ રસના ચાખણહાર, એ રસ મેં પીધો છે કે છાસ કોઈ ન હોય. આ લોકનું બધું છાસ કોણ પીએ? રસ એવો છે, હરિરસ. બહુ ચિંતા નહીં કરવાની, આપણે મળી ગયા છે, એની ઈચ્છા નથી દર્શન દે, તું ન દે કાંઈ નહીં, એની ઈચ્છા. ઉતાવળ એ જ કારણથી, મને લાગે છે મરીજનું જ છે આ, ઉતાવળ એ જ કારણથી નથી કરતો હું દર્શનની. હકીકતથી વધુ સુંદર હકીકતના વિચારો છે. આ હકીકત છે કે એ મહારાજ વિશે જે વિચાર કરું છું ને એ જ વધુ સુંદર છે. ઉતાવળ એ જ કારણથી. શું ફાઇલ પંક્તિ લખે, ગજબ છે. ઉતાવળ એ જ કારણથી નથી કરતો હું દર્શનની. હકીકતથી વધુ સુંદર હકીકતના વિચારો છે. મહારાજ કરતા એના વિચાર જે આવે ઓર છે, અને વિચારનો આનંદ એટલે જ્યાં સુધી પ્રાપ્તિ ન થાય ત્યાં સુધીનો જ છે. કોઈ પણ આનંદ પ્રાપ્તિ થઈ એટલે એમાંથી આનંદ ઓછો થતો જાય. દશરે ચડીને મેં તો કાચો નખ કાપ્યો, રાધા કે મેં તો સાહેબાને અધવચ્ચે રાખ્યો. ક્યાં વાત હે. વાત જોતી હતી કૃષ્ણની, તો જમનાને કાંઠે છે, મુરલી વગાડે છે, હમણાં આવવું જોઈએ, અહીંયા કરતા કરતા નખ કાપતા 90 કપાઈ ગયું, લોહી નીકળ્યું. એટલે કાચો કપાઈ ગયો એટલે અહીંયા ધ્યાન ગયું, અહીંયા ધ્યાન ગયું એટલે કૃષ્ણ જ્યાંથી આવતું હતું ત્યાં ઉભો રહી ગયો. પણ આવવાની જે પ્રતીક્ષા છે કૃષ્ણની, એ કૃષ્ણના સાક્ષાત કરતા વિશેષ છે. क्या बात है. आ फिलोसॉफी है. उतावड़ एज कारण थी नथी करतो हूँ दर्शन. हकीकत की वधु सुंदर हकीकतना विचारो छे. मरीज आई थिंक मरीज नु छे आवुं बे जना लगता दुनिया का मरीज. एकदम डीप फिलोसॉफी. केवो माणस हतो कोक લઘુ અલગારી સમજીને ઘરમાં ન આવવા દે, આખી બોટલ દારૂ જોતી. શિષ્યમાં મને કે પેલું અટાર ખોલી ગયું હશે, ઉપરનું બહાર પેલું અટાર ખોલી ગયું હશે. એ તો ઓરો હતો, અત્યારે એમ ન બોલ, અટારે પેલું અટાર ખોલી ગયું હશે. મેં તો ખુલ્લું ન હોય તો તમારમાંથી ખોલી નાખશું. હાલો ફૂટપાથ ઉપર પડી ગયા એકવાર, પછી કોઈ કીધું એને તમને સર નથી ફૂટપાથ પડે, એ કોઈ સારો નથી દેતો, આ ફૂટપાથ મને સારો દે છે. આવો એટલો બધો ફિલોસોફિકલ માણસ છે, ગજબનો. શું માણસ. હવે આ કથામાં થાય આવી વાત? ઓલી કથામાં કરે કે દારૂડિયાની વાત કરે. અરે એને નશો હતો ભગવાનનો, ખુદાનો. પીઠામાં મારું માન સતત હાજરીથી છે. પીઠું એટલે બહાર દારૂ ખાન. પીઠામાં મારું માન સતત હાજરી છે, રોજ જાઉં છું. मस्जिद में तो शुक्रवार मस्जिद में हूँ जाऊँ तो कौन आवकार दे गजबनो माणस है शुक्रवार जाए तो रोज जाऊँ छू 24 कलाक शू सरस पंक्ति है दुनिया नो करजदार छू एटले मरीज दुनिया नो करजदार छू एटले मरीज चुकवू बधानु देण जो अल्लाह उधार दे ई जो उधार दिए तो बधानु देण चुकी ना पछी हूँ त्यारे शहर में हतो वेतन बोलाया त्यारे आई कंडक्टेड सीसीआई में ज राख्यो मरीज ने पुरुषोत्तम उपाध्याय बधा 4-5 जणा हता बधा गाता पछी आ हूँ बैठो तो आ बोलो दुनिया नो करजदार छू एटले मरीज चुकवू बधानु देण जो अल्लाह उधार दे पछी मारा પડખે બેઠા હતા એટલે મેં બીજા બધું બોલતા મરી સાહેબ આ બાકી નામ તમે ચૂકી નાખો અલ્લાહનું દેણ ક્યારે ચૂકવો આમ આબો જ થઈ ગયો એનેથી ઉધાર લ્યો છે એ દેણ ક્યારે ચૂકવશો તો બધું આ પડી વધી પડેલો શું કામનો પર આ કદાચ પડી ગયો તો એમાં એનું દેણ વસૂલ થઈ જશે એ વસૂલવા બેઠો વાત તો તમે બહુ સારી કર્યો મને વિચારમાં નાખી ગયો મને વિચારમાં નાખી તો ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે મેં તો એનું ક્યારે ચૂકવીશ આ જે ચૂકવવું ને એટલા માટે દેહ આપ્યો છે આપણે આ દેહથી ચૂકવી દેવાનું ઈ કર્મ ને કર્મ છે આલતુ ફાલતુ કર્મ કરીએ છીએ કર્મ નથી એ ભલે લાગતા આ ચૂકવવાનું છે ને ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે એટલા માટે એક ભગત હતો બહુ પ્રાર્થના કરવા માંડ્યો કૃષ્ણને કે શું કરો તમે આવું છો તમે પોતે બોલ્યા છો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ત્યારે હું આવું છું ક્યાં છે અત્યારે આ ધર્મનો કેટલો લય થઈ રહ્યો ચારે કોઈ ભ્રષ્ટાચાર આથી ફલાણું ઢીકળું મોંઘવારી આથી બધી કેમ તમે આવતા નથી કે તમારો કોઈ ફરિશ્તાને મોકલતા નથી આવતા નથી તમે કોઈ અવતારને નથી મોકલતા શું કામ તમે આવું કરો છો કમ્પ્લેન કરતો પછી એવું કમ્પ્લેન કર્યું છે કે શું કરો તમે કે વેર આર યુ તમારો કોઈ ફરિશ્તાને નથી મોકલો તમે તે આવીને કંઈક કરી જાય પછી એક વખત મૂર્તિ બોલી કે તું આ કરી શકીશ સમજીને જ મેં તને બોલતો નથી તો એ ફરિયાદ કરવા માંડી ગયો તો આવું સરખું કરી શકીશ સમજીને જ મને તને અવતાર આપ્યો તને તો ત્યાં જઈને કર્તવ્ય ભૂલી ગયો તો અહીંયાને ખબર પડી કે આઈ કેન ઓલ્સો ડૂ ધેટ એમ આપણે બધા સ્વામિનારાયણનું કામ કરી શકીએ એનું કામ એટલે એકલી માળા નહીં એનું કામ એટલે એક ઉપવાસ નહીં એનું કામ જે કાંઈ કામ કરીએ એને સંભાળીને કરીએ એનું કામ એક રાગ દ્વેષ અને ઈર્ષા કાઢી નાખીએ એનું કામ જેમ જેમ ઈર્ષા કાઢશું એમ એમ આપણો આત્મા ચોખ્ખો થતો જાય અને ત્રીન આત્માથી જ મહારાજનું ધ્યાન કરવાની જે મજા આવે ને કોઈ તરફ રાગ દ્વેષ નહીં એને જ થાય જો કે દર્શક એ મજા ઓર છે આમ દયાળુ છે કરે ખરા હાલો જ્યારે શત્રુ માત્રનો નાશ થઈ જાય ત્યારે પોતાના રાજ્યના જે વૈભવ છે તેને ભોગવે છે તેમ જે ભગવાનનો ભક્ત હોય તેને જ્યાં સુધી મન અને ઇન્દ્રિયો રૂપી શત્રુ પીડતા હોય ત્યાં સુધી પૂર્વે કયો એવો જે વિચાર તે દ્રઢપણે રાખો આ વિચાર આવે છે મહારાજ એ તો મનનું કારણ છે ને બુદ્ધિનો સ્વભાવ એવો છે આવું પેલા કરતા છે આ એમ અમારા તેજરૂપ છે અને જ્યારે મન ઇન્દ્રિયોના ઘાટ સર્વે સમી જાય ત્યારે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરવું ઇતિ વચનામૃતમ આવી રીતે સાળંગપુરનું 12મું વચનામૃત Sahajanandji Swami Maharaj, Sripatam, Sridharam, Sarvade, Vishwadam, Patidaram, Atmajam, Vasudevam.